Good morning. ऊंघेला लोग जागी जाओ, सुप्रभात। अरे भाई स्विच कर जो। દશેરાના દિવસે ઘોડું ના દોડે, રાઈટ? આ સાડા ચાર દિવસથી ઘોડું દોડતું હતું, અત્યારે નથી દોડ્યું, પણ એનાથી ક્યાં આપણને ફેર પડતો નથી. મેં અગાઉ કહ્યું હતું કે સાંભળેલું હોય તો બોલીને કોઈકને સંભળાવવામાં કામ લાગે, સમજેલા હોય તો જીવીને સમજાવવામાં કામ લાગે. એટલે બોર્ડ આપણા માટે સપોર્ટિવ રોલ છે, મેઇન રોલ નથી. રાઈટ? એ ટેબ્લેટ પીસીની ક્યારેક કન્ફિગરેશનનો પ્રોબ્લેમ હોય છે, પણ આપણે બોર્ડ વગર જેટલું કામ કર્યું છે સવારના ભાગમાં એને ફરી જોઈ લઈએ. મને રાજુભાઈ વિનંતી કરી કે ફરી એકવાર બધી જ ક્રિયાઓ સમજો. આપણી વચ્ચે મહેમાન પણ છે તો એમને પણ કનેક્શન રહે, એટલે સમગ્ર વાતને તમારી સામે મૂકું છું. જ્યારે તમે આ પ્રસ્તાવ વારંવાર સાંભળો છો ત્યારે તમારી પાસે પહેલાં કરતાં વધુ સ્પષ્ટતા જવી જોઈએ. રાઈટ? અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. અસ્તિત્વમાં મુખ્યત્વે ચાર અવસ્થાઓ જોવા મળે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ એટલે જ્ઞાન અવસ્થા. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા એ બધાનું આચરણ નિશ્ચિત છે. આ સ્લેબનું આચરણ નિશ્ચિત છે એટલે તમે નિરાંતે નીચે બેઠા છો. સામેથી બકરી કે ગાય આવે, આચરણ નિશ્ચિત છે એટલે નિરાંત છે. વાઘ અને દીપડાનું પણ આચરણ નિશ્ચિત છે એટલે આપણે તદનરૂપ જંગલમાં જઈએ તો પોતાના પ્રોડક્શનનો કાર્યક્રમ કરી દઈએ છીએ. માણસ સામેથી આવતો હોય તો આચરણ નિશ્ચિત નથી. તો પદાર્થનું નિશ્ચિત, વનસ્પતિનું નિશ્ચિત, પ્રાણીઓનું નિશ્ચિત, માણસનું નિશ્ચિત નહીં. આવું કેમ? તો ઉત્ક્રાંતિમાં પદાર્થમાંથી પ્રાણવસ્થા, પ્રાણવસ્થામાંથી જીવવસ્થા, જીવવસ્થામાંથી વિકસિત મગજવાળું માનવ શરીર, પણ પ્રાણી શરીર જેવું જ માનવ શરીર એટલે ચાર મુખ્ય પ્રવૃત્તિઓ: આહાર, નિદ્રા, ભય, મૈથુન. આ ચાર પ્રવૃત્તિઓ જીવો માન્યતાવશ કરે. પદાર્થમાં કેટલી ક્રિયા થાય? પહેચાનના નિર્વાહ કરતા. મેગ્નેટ છે, સાઉથ છે, નોર્થને ઓળખી લે, એક ઓક્સિજન બીજા ઓક્સિજનને ઓળખી લે. માણસને એમાં કાંઈ કરવાનું આવતું નથી. એક ઓક્સિજન બીજા ઓક્સિજનને હળી કાઢીને ભેગું થઈ જાય, O2. આખું પદાર્થ જગત આવી ભૌતિક ક્રિયાઓની મદદથી સંયોજન તરફ જાય એટલે રાસાયણિક ક્રિયાઓ O2ને H ભેગું થઈ જાય. રાઈટ? H2O, H2O2, H2SO4, આવું બધા રસાયણ. રાસાયણિક રચનામાં ઓક્સિજનનું આવાગમન શરૂ થાય CO2 અને O2 સ્વરૂપે, એટલે શું થાય? પ્રાણ કોશિકાઓની પ્રાથમિક કક્ષાની રચના.
પ્રાણ કોશિકાઓમાં વિકાસના ક્રમ રૂપે લીલ પણ છે, ગુલાબ પણ છે, વેલ પણ છે, વડનું ઝાડ પણ છે. તો વિકસિત અંગ ઉપાંગો વાળી વનસ્પતિની રચનાઓ જોવા મળે છે. પ્રાથમિક કક્ષાની પ્રાણ કોશિકાઓ અને વિકસિત અંગ ઉપાંગ. અંગ ઉપાંગ એટલે ડાળી પણ છે, નાની પતી ડાળી એટલે પ્રશાખા પણ છે, કળી છે, ફૂલ છે, ફળ છે, બીજ છે, મૂળ છે. દરેકનું કામ અલગ અલગ છે ને. મૂળ પ્રકાશ સંશ્લેષણનું કામ નહીં કરે, રાઈટ? પત્તા પ્રકાશ સંશ્લેષણનું કામ કરશે. પણ લીલના કેસમાં બધો કાર્યક્રમ એક સેલના લેવલે પૂરો થઈ જશે. વિકાસક્રમના ભાગરૂપે પ્રાણ કોશિકાઓની મુવમેન્ટ કરતી રચનાઓ પણ આવી, જેમ કે લજામણીમાં પત્તા હલે, કેટલાય બિયાઓને પાંખો હોય એટલે ઉડી જાય. પોતાના સ્થળ છોડીને મૂવમેન્ટ કરતી પ્રાણ કોશિકાઓની રચના એટલે વંદા, માખી, મચ્છર, વિવિધ પ્રકાર, જેમાં કેવળ અને કેવળ કાર્યક્રમ છે પહેચાનના અને નિર્વાહ કરવા. પહેચાનની આખી સિસ્ટમ છે. ભવિષ્યમાં આપણે ખાલી એક જ જીવ અવસ્થામાં ડોક્યું કરશું તો પ્રાથમિક કક્ષાના જીવ શરીરો જેના અંદર ઓછું વિકસિત મગજ અને પરાકાષ્ઠાનું જીવ શરીર, કેવું ગાય, ઘોડા, બકરી, હાથી, જેનું મેધસ અથવા બ્રેન એટલું વિકસિત કે માનવીય સંકેતોને ગ્રહણ કરી શકે, સમજી શકે, કેટલા પૂરતું? ચાર વિષયો પૂરતું. તમામ તાલીમના કાર્યક્રમો ખોરાક આપ્યા વગર કે ખોરાક આપવાના લોભને કારણે થાય છે, એ પછી ગાય હોય, ઘોડા હોય, બળદ હોય, હાથી હોય કે સરકસનો સિંહ હોય. તો પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થામાં બે જ કાર્યક્રમ માનના નહીં. કયા બે કાર્યક્રમો? વહેંચાણના, નિર્વાહ. ઓળખવું, નિર્વાહ. જ્યારે પ્રાણીઓમાં એટલે જીવ અવસ્થામાં માનના એટલે માનવું, પહેચાનવું એટલે ઓળખવું અને નિર્વાહ કરવો. હજી શરીર વિકસિતના ચરમે પહોંચ્યું એટલે મેધસ એટલું ડેવલપ થયું અને શરીરની પણ રચના બદલાઈ, એવું શરીર થયું કે આપણે બધું ટેકનોલોજીકલ રિવોલ્યુશન કરી શક્યા. આ શરીરમાં મેધસ એટલું વિકસિત થયું કે જેને ચલાવવા માટે હવે જીવન કામ કરે છે. તો જીવન શું છે? પદાર્થ અવસ્થામાં વિકાસક્રમના ભાગરૂપે શું થયું? મધ્યમાં કેટલાક અંશો, પરિવેશમાં કેટલાક અંશો? તો બે પ્રકારના પરમાણુ, ભૂખ્યા પરમાણુ, અજીર્ણ પરમાણુ. ભૂખ્યા પરમાણુ અંશો લેવાની વૃત્તિ ધરાવે, અજીર્ણ પરમાણુ અંશો છોડવાની વૃત્તિ ધરાવે. કેમિસ્ટ્રીમાં એને વેલેન્સી કે, રાઈટ? પ્લસ માઇનસ. સોડિયમ ક્લોરાઇડ, એને પ્લસ, સીએલ માઇનસ, સોડિયમ ક્લોરાઇડ. આપણે દર્શનની અંદર શું કહીએ છીએ? અંશો. અંશોની સંખ્યા વધુ ને અંશોની સંખ્યા ઓછી, તો બંને સંયોજાય, એમાંથી રસાયણ ક્રિયાકલાપ થયો. પણ આમ પ્રક્રિયામાં કોઈ એક ઘટના એવી ઘટી કે મધ્યમાં એક અંશ અને ચાર પરિવેશમાં બે, આઠ, અઢાર ને બત્રીસ. કેમિસ્ટ્રીમાં આનો નિયમ છે, કક્ષાની સંખ્યાનો વર્ગ કંઈક ગુણ્યા બે, ટુ એન સ્ક્વેર. જેટલામી કક્ષા એ એનનો જગ્યા મૂકી દો ને પછી સ્ક્વેર કરીને બે વડે ગુણો, એટલા એની અંદર અંશ હોય. તો બે, આઠ, અઢાર, બત્રીસ ને મધ્યમાં એક. આવી રચના થતાની સાથે પરમાણુ ગઠન પૂર્ણ થઈ ગયું. આ પરમાણુને આપણે ચૈતન્ય પરમાણુ કહ્યું. ચૈતન્ય પરમાણુ એટલે હું અને તમે, જીવન. આપણે પરમાણુનું નામ શું પાડ્યું? જીવન. શું કામ આત્મા ના પાડ્યું? રૂહ ના પાડ્યું. કારણ કે એની સાથે બહુ બધા જૂના શબ્દાર્થો છે જેમાં ગૂંચવાડા થાય. પછી આપણે માનવની વ્યાખ્યા કરી, મનાકારને સાકાર કરવા વાળો, મન સ્વસ્થતાનો આશાવાદી, ચૈતન્ય એકમ. તો જળ એકમો કયા? બધા જ પદાર્થો જળ એકમ, બધી જ વનસ્પતિઓ જળ એકમ. હવે આ મનમાં ઉતરતું નથી, આટલા વર્ષોથી શીખ્યા વનસ્પતિમાં જીવ છે. તો આપણે જીવ અવસ્થાની વ્યાખ્યા કરી છે એટલે ગૂંચવાડો જ ના થાય. જે માનવીય સંકેતોને ગ્રહણ કરે, માને, એ બધા જીવ અવસ્થા. બાકી બધા ભલે જીવો જેવા શરીર રહ્યા, આટલો એક ડિસ્ટિંક્શન છે. એટલે પરિભાષા સંહિતા મહત્વની એટલા માટે છે. નિશાળોમાં શું શીખવવામાં આવ્યું? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. અહીંયા આપણે શું પ્રયત્ન કર્યો? પ્રાણી નથી, ચલો તપાસીએ.
મહેમાનને જણાવતા મને આનંદ થાય છે. આ એવો શિબિર છે જેમાં એક પણ કન્સેપ્ટ કન્વિન્સ કરવાના પ્રયત્ન સાથે મૂકવામાં આવતો નથી. આ શિબિરમાં પ્રસ્તાવની ભાષા છે અને આજે શિબિરનો ચોથો દિવસ છે. માનવાની ક્રિયા પશુઓમાં થાય છે, આપણામાં પશુ ચેતના તો છે જ, અને ચાર વિષય આહાર નિદ્રા ભય મૈથુન. પશુ ચાર વિષયોની પૂર્તિ માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. એને ખાવું છે તો સૂંઘી જોવે, ખવાય કે નહીં. આપણે ખાવું છે સૂંઘીને જોઈએ છે. મોહનથાળ બની ગયા પછી પણ હજી આપણને એમાં રંગ નાખવો પડે, જ્યારે કે મોહનથાળ પોષણના અર્થમાં છે, એનો રંગનો કોઈ કાર્યક્રમ નથી. આપણે પાંચ ઇન્દ્રિયોનો પ્રયોગ સુખ મેળવવા માટે કરીએ છીએ, અને સુખ ક્યાં મેળવવાની કોશિશ કરીએ છીએ? સુવિધાઓમાં. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ, શાંતિ, સંતોષ, આનંદ. હજી ફેલાવીએ તો શું થાય? મારા મનમાં કોઈ સમસ્યા ના હોય, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ હોય એટલે ખેંચમતાણ ના હોય, સમાજમાં મા બેન દીકરીઓની ચિંતા ના કરવી પડતી હોય કારણ કે સુરક્ષા હોય, અને પ્રકૃતિમાં સંતુલન હોય. મારું સુખ તો આવું છે. તો અત્યાર સુધી સુવિધામાં સુખ, સુવિધામાં સુખ એવો ભ્રમ થયો. સુવિધામાં સુખનો ભ્રમ થયો એટલે શું થયું? કે સુવિધાથી સુખ મળશે એટલે મારે હેતલ ગૌરીને પરણાવવાના હતા. તો કે ભાઈ રાજુનું ઘર ખાધે ભેજે સુખી? તો કે હા. તો કે તો પણ આપણે શિબિરમાં શું સમજ્યા? ખાધે પીધે એટલે ખાધે પીધે, સુખને એને કંઈ લેવા દેવા નહીં. મુંબઈમાં એક મોટો બંગલો તાણી બાંધ્યો આપણા ચોરવાડના ભાઈએ, કહે છે 15મા માળે ભેંસનો તબેલો, પણ બે ભાઈઓને બનતું નથી. કેટલી સુવિધા કરીએ તો બે ભાઈઓ વચ્ચે પ્રેમ થાય? કોઈ જવાબ નહીં. કેટલા પૈસા એકઠા કરીએ તો પતિ પત્ની સંબંધો મીઠા થાય? કોઈ જવાબ નહીં. કેટલી સુવિધાઓ ઘરમાં લાવીએ તો પિતા પુત્ર ભાઈ બહેન બધા સંબંધો મીઠા થાય? કોઈ જવાબ નહીં. કેટલા પૈસા ભેગા કરીએ તો શોષણ નહીં કરવું એવું મન થાય? પૈસાની સુવિધાની ઓકાત નથી કે સમજણને અડી પણ શકે. પૈસાથી ચોપડી ખરીદી શકાય, વાંચીને યાદ રાખી શકાય, યાદ રાખેલી માહિતી જીવવી કે નહીં એ તો માણસની પોતાની કર્મ સ્વતંત્રતા છે. એટલે કોઈને સમજાવી શકાતું નથી, કોઈને શીખવાડી શકાતું નથી. તાલેગઢના શિક્ષકોને ખબર પડી ગઈ છે, બીજા બધા શિક્ષકોએ સમજી લેવાનું છે. પ્રત્યેક માતા પિતા પહેલાં શિક્ષક છે. બાળકોને સમજાવી શકાતું નથી કારણ કે કોઈને શાસન સ્વીકાર્ય નથી. હવે મહેમાનને નવાઈ લાગશે, કોઈને સમજાવી શકાતું નથી. પ્રસ્તાવ મૂકી શકાય, બોલી શકાય, અવાજ કરી શકાય, લખી શકાય, બતાડી શકાય, એ તો પેલા ધ્યાન હોય તો સમજે, નહીં તો ના સમજે. શીખવું હોય તો શીખે, નહીં તો ના શીખે. રૂમમાં બેઠા હોય, શિબિરમાં બધા બેઠા હોય, મનોમન ફરવા ગયા હોય, અહીંયા સુરેશભાઈ કોઈ ઉદાહરણ આપે તો પોતપોતાની જિંદગીમાં આંટો મારી આવે, રાઈટ? એટલે શિબિરમાં વચ્ચે વચ્ચે વિનંતી આવે કે આ ફરી કરો ને, અથવા આમાં બહુ મજા આવી ગઈ, હજી ફરી કરો ને, રાઈટ? ક્વેશ્ચનની ક્વોલિટીથી ખબર પડે કે આ તો 4 વાર કીધું હતું તોય ના ખબર પડી, કેમ? ત્યાં ધ્યાન બીજે હતું. તો કેવળ શિક્ષણની પ્રક્રિયા ધ્યાન આકર્ષણની પ્રક્રિયા છે. ધ્યાન આકર્ષણની પ્રક્રિયામાં બ્લેકબોર્ડનો ઉપયોગ છે, ચોકનો ઉપયોગ છે, પણ બ્લેકબોર્ડ, ચોક અને ગોલ્ડ મેડાલિસ્ટ શિક્ષક પણ જો વિદ્યાર્થી શીખવા નહીં છે તો શીખે નહીં. એટલે જ એક જ ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ નપાસ થાય છે, કેટલાક ત્રાસીને અભ્યાસ છોડી દે છે, અને કેટલાક પીએચડી સુધી પહોંચી જાય છે. દરેકની પોતપોતાની કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. મનાકાર કો સાકાર કરને વાલા, મનસ્વસ્થતા કા આશાવાદી, ચૈતન્ય એકમ એટલે માનો. તો અસ્તિત્વમાં 4 અવસ્થાઓ: જળ પરમાણુ, ચૈતન્ય પરમાણુ. ચૈતન્ય પરમાણુ એટલે માનવ. ક્લિયર? કેવી રીતે શરીર ચલાવે? મેધસ, મગજના માધ્યમથી. મગજ પોતાનામાં એક વ્યવસ્થા, શરીરની વ્યવસ્થામાં ભાગીદારી. કિડની પોતાનામાં વ્યવસ્થા, આખી વ્યવસ્થામાં ભાગીદારી. પીપળો પોતાનામાં એક વ્યવસ્થા, આખી પ્રાણવ્યવસ્થામાં ભાગીદારી. લીલ પોતાનામાં એક વ્યવસ્થા, આખી પ્રાણવ્યવસ્થામાં ભાગીદારી. પદાર્થ અવસ્થા પોતાનામાં વ્યવસ્થા, પ્રાણવ્યવસ્થા પોતાનામાં વ્યવસ્થા, જીવ અવસ્થા પોતાનામાં વ્યવસ્થા, અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી. માનવ, હવે મારે મૌન ધારણ કરવું પડે.
પોતાનામાં અવ્યવસ્થા અને આખા ગામને વ્યવસ્થિત કરવાની પ્રવૃત્તિનું નામ સરપંચ. અને કાળ ક્રમે પછી ગણી લો ઠેઠ સુધી પોતે બીડા ફૂંકે, રાઈટ, અને કે ગામમાં બધે ચિત્રાઓ બીડી ફૂંકવી નહીં. સરકાર પોતે જ છાપે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ અને સિગરેટ બનાવતી કંપનીને એક્સટેન્શન કરવાની પરમિશન આપે. સરકાર ક્યાંથી આવે? આપણામાંથી જ આવે. તો મુખ્ય મુદ્દો છે માનસિકતા, સામાજિકતા. તો માનસિકતા એટલે શું? આપણે ભોજન પહેલાં આખો કાર્યક્રમ એ જ કર્યો. તો આખું અસ્તિત્વ ત્રણ ક્રિયાઓથી ચાલી. પહેલી ક્રિયા ભૌતિક ક્રિયા. ક્લિયર? કોઈને ભૌતિક ક્રિયામાં ડાઉટ છે? ગુરુત્વાકર્ષણનો નિયમ, આર્કિમિડીઝનો નિયમ, રસાકર્ષણનો નિયમ, અપાકર્ષણનો નિયમ, જેટલા નિયમો છે ભૌતિક વિજ્ઞાનના સમેટાઈ જાય પદાર્થ અવસ્થા માટે. રસાયણના વિજ્ઞાનના જેટલા નિયમો છે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા અને શરીરો એટલામાં સમેટાઈ જાય. તો માનવનું શરીર છે પણ માનવ થવાનું હજી બાકી છે. જો આપણું કાર્યક્રમ માત્ર આહાર, નિદ્રા, ભયને મૈથુન પૂરતો સીમિત હોય અથવા માનવા પૂરતો સીમિત હોય, પ્રત્યેક માનવમાં જાણવાની સંભાવના છે. ધ્યાન દે તો જાણે. સદીઓના સદીઓ જીવન વિદ્યા શિબિર વગર માણસ જાતે આકાશમાં ધ્યાન દઈને ખગોળશાસ્ત્ર શોધી કાઢ્યું, પ્રવાસ કરીને જમીન પર ધ્યાન દઈને ભૂગોળ શોધી કાઢ્યું, વનસ્પતિઓને ધ્યાન દઈને આખો આયુર્વેદ આપણી પાસે લગભગ 5000 વર્ષથી છે. ધ્યાન જ દીધું કે બીજું કંઈ? ખાલી કલ્પના કરો કે 6-7 હજાર વર્ષ પહેલાં મેં ધતુરાના બી ખાધા હશે, મારા બાપાએ જોયું હશે કે આ બીઆ ખાધા પછી મરી ગયો, કોઈક છોકરાએ ખાલી શીંગ ખાધી હશે એને કંઈ ના થયું, એમ કેટલું જોતાં 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 ખબર પડી હશે ને કે આટલા બી ખવાય, આટલા પાંદડા ખવાય, આટલા ડાળખા ખવાય, આટલા મૂળિયા ખવાય. જેટલા જમીનમાં છોડ ઉગે છે ચોમાસામાં બધાને ખોદી ખોદીને મૂળિયા ખાઈએ છે, બટેટા ખાઈએ, શક્કરિયા ખાઈએ, મગફળી ખાઈએ, બધા મૂળિયા નથી ખાતા. જેટલી વનસ્પતિ ઉગે છે એટલા પાંદડા ખાઈએ છે નહીં. તો માનવ જાતે કેટલું ગહન ઓબ્ઝર્વેશન કર્યું છે, કેટલું જોયું હશે, પેઢી દર પેઢી જોયું હશે. આજ બપોરે મેં ભીંડાનું શાક ખાધું, ભીંડો ચીકણો, બરાબર, થોડું તતડાવો તો ચીકણું ના થાય. તમે જે શાક ખાધું એ જ મેં ખાધું, ચીકણું હતું. ઘણાને એટલી ચીકાશ મંજૂર હોય. તમે પોષકભાઈ જેને ઓળખો છો, વિનુભાઈ, એમના પત્ની ગયા પિયર, તે વિનુભાઈએ ભીંડો સમાર્યો ને પછી કે બધું શાક ધોવું પડે, એમ ધોવો તો પડે જ ને, એટલે સમારેલો ભીંડો ધોઈ નાખ્યો. પછી કેમેય શાક ખાય નહીં. આ શું છે? સિમ્પલ નિયમ છે, રસાયણ છે, રાઈટ. કેટલાક શાકને મીઠાના પાણીમાં સમારીને ધોવા પડે. તો કેટલી સદીઓ સુધીનું ઓબ્ઝર્વેશન. મારું અલ્લું બધું સરસ થઈ ગયું, બધે બહાર ઓબ્ઝર્વેશન કરવામાં દાદાગીરી આપણી, અંદર ભોપાળો. જોનાર હું છું તો હું કેવી રીતે આ જોઉં છું એનું તો ઓબ્ઝર્વેશન કર્યું જ નહીં. મને કમળો થયો છે અને આખું જગત પીળું દેખાય, હું બધાને ધોળું કરવા માટે મારા ચશ્માને કાચમાં ધૂળ અને હું બધાનો વાંક કાઢ્યા કર્યું. તું ગંદો છે, તું ગોબરો છે, તું, તને કંઈ ખબર પડતી નથી. એક દિવસ જીવન વિદ્યા શિબિરમાં ગયા ખબર પડી કાચ સાફ કરવાની જરૂર છે. આજે આપણે જે તુલન ક્રિયાઓ જોઈ એ 6 દ્રષ્ટિ છે, પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. કઈ દ્રષ્ટિથી જગત જોઈએ છે? મનગમતું એટલે પ્રિય, મારા શરીર માટે સારું એટલે હિત, મને મળશે શું માલ આમાંથી, લાભ. આ બધું સ્વાર્થી વલણ, શરીર પૂરતું સીમિત. પછી આંખો ખોલીને જોયું, હું એકલો નથી ભાઈ, બીજા માનવો છે. તો એક માનવનું બીજા માનવ સાથે સુખી થવા માટે કરેલો શ્રમ એટલે વ્યવહાર, જેમાં ન્યાયની અપેક્ષા છે. એક બીજો શબ્દ છે ઉભય તૃપ્તિ. આપણે બંને સાથે કામ કરીને બેને મોજ પડે, બેને તૃપ્તિ થાય એને ન્યાય કહેવાય. ત્યાં સુધી ન્યાયની અપેક્ષા. હવે કોઈને એમ થાય કે બે સાથે મળીને ભજીયા ગોટા ખાઈએ, ચટણી બોળી બોળીને, તો ઉભય તૃપ્તિ થાય કે નહીં? ના. માનવ એટલે શરીર અને જીવન, અને જીવનની શેનેથી તૃપ્તિ થાય? સંપૂર્ણ સમજણ વગર તૃપ્તિ છે
नहीं, निरंतर सुख जोइए, टुकड़ा टुकड़ामां सुख तो मंजूर नहीं, तो निरंतर सुख न थाय त्यां सुधी तृप्ति नहीं। एटले बे जागृत मानवो, बे समझेला मानवोनी वच्चे न्याय संभवे, बाकी न्यायनी अपेक्षा रहे, बराबर? आटलू चोखू थयुं छे तो हवे जीवन क्रियामां फरी प्रवेश करीए छीए पहेलेथी, एटले बधाने गूंचवाड़ा दूर थई जाय। હું પ્રત્યેક ક્ષણે નિર્ણય કરું છું, કરું છું, કરું છું, કરું છું, જુઓ કરો છો કે નથી કરતા? કેટલાક અત્યારે લાંબા થવાનો નિર્ણય કર્યો છે, કેટલાકે પલાઠીવાળાનો કર્યો છે, કેટલાય ભગવાન બુદ્ધ સુતા હોય એવી પોઝ લીધી છે, રાઈટ? કેટલાકે છેલ્લે ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણને જે પેલું તીર વાગ્યું હતું એવી ભૂમિકા લીધી છે, કેટલાક સોફાની અંદર પરપેન્ડિક્યુલર પોઝિશનમાં છે, કેટલાક આમય છે, કેટલાક વળી આમય છે, કેટલાક પ્રણામ મુદ્રામાં હતા, હમણાં એમણે મુદ્રા છોડી નાખી, મહેમાનને જણાવી દઉં આ શિબિરમાં ગમે તેમ બેસવાની છૂટ છે, કારણ સમજવાનો કાર્યક્રમ ટાંગાથી થતો નથી, અમે નિશાળમાં આ ભણી ભણીને મોટા થયા, અદબ પલાઠી માઉ પર આંગળી, એટલે પલાઠી મારેલી પોઝિશનમાં બેસો, અદબ રાખો ને માઉ પર આંગળી રાખો, ખબરદાર પ્રશ્ન પૂછ્યો છે તો, અહીંયા આપણે શું કહીએ છીએ, તાકાત હોય એટલા પ્રશ્ન પૂછો, અને અદબ બાળક ના માળો, મનમાં આદર હશે તો એ કામ કરશે, આચરણમાં આવશે, બાકી ગમે એટલું લાજ કાઢીને સસરાને ધમકાવો તો કોઈ આદર નથી એવી ખબર પડે, બીજાને ના પડે પોતાને તો પડે। હું પ્રત્યેક ક્ષણે નિર્ણય કરું છું, કરું છું, કરું છું, એટલે એક ક્રિયાનું નામ શું છે? ચયન અથવા નિર્ણય। હિન્દી શબ્દો એટલા માટે બોલું છું, આજે તમે પુસ્તકો પણ લીધા હશે, વચ્ચે પુસ્તકોની સ્પષ્ટતા કરી દઉં, આ શિબિરમાં એક પણ પુસ્તક વેચવાનો કાર્યક્રમ નથી। જ્યોતિ પુરાણિક અને અભય પુરાણિક, અમારે બે જેવા એક કપલ છે રાયપુરમાં, એ લોકો જે આ ટેક્સ છે એને છાપે અને જેટલો ખર્ચો થાય નંબર ઓફ કોપી અંદાજિત એટલો એમાં પ્રિન્ટ હોય, એટલે પુસ્તક ક્યારેક સસ્તું પણ હોય, ક્યારેક મોંઘું પણ, ક્યારેક અડધી કિંમતનું પણ હોય, ક્યારેક કોઈક સજ્જનને એમ થાય કે પુસ્તકનો કાગળનો ખર્ચો હું આપી દઈશ, ખાલી પ્રિન્ટિંગનો જ ખર્ચ થાય, એક પણ રૂપિયાનું કમિશન પ્રોફિટ કશું છે નહીં, આખી જીવન વિદ્યાની પ્રવૃત્તિમાં ક્યાંય પણ પૈસો નથી, ખર્ચ જરૂર થાય છે પણ બધા માનવો પર વિશ્વાસ રાખવામાં આવે છે। જે ભાઈઓ વોલન્ટિયરિંગ કરતા હતા એમણે મને પૂછ્યું બધાને નામ લખવાના, મેં કીધું ના, વિશ્વાસપૂર્વક શિબિર ચાલે, વિશ્વાસપૂર્વક પુસ્તકનું વિતરણનું કામ થાય। તો પુસ્તક એટલા માટે છે કે શિબિર પત્યા પછી તમને વાંચું, જો તમારે પ્રિન્ટ ના જોઈતી હોય તો ના લેશો, રાઈટ? PDF ફોર્મેટમાં ઉપલબ્ધ છે, સોફ્ટ ફોર્મમાં બધા જ પુસ્તકો, વેબસાઇટ ઉપર બધું જ મટીરિયલ, કોપી લેફ્ટ, સામાન્ય રીતે શું હોય કોપી રાઈટ, અહીંયા શું કહેવામાં આવે છે કોપી લેફ્ટ, કોઈ કોપી કરો, મોજ કરો, સમજો, જીવો તો કામનું, બાકી લાઇબ્રેરીઓ ભરી પડી છે પુસ્તકોથી, ક્યાં ફરક પડ્યો? એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પુસ્તક ખસેડવાનું નથી, હું અમદાવાદથી ખસેડીને અહીંયા લાવ્યો છું, તમે અહીંયાથી ખસેડીને તમારા ઘરમાં મૂકી દેશો તો કોઈ કામનું નહીં, પણ છતાં મારી તમને ભલામણ છે કે જીવન વિદ્યા એક પરિચય નામનું પુસ્તક વાંચજો, અને એક સફેદ પુસ્તક છે જેમાં જેમણે આ સંશોધન કર્યું એની જિંદગીની કહાની છે, એ બે પુસ્તકથી તમને એ ખબર પડશે કે કોણે કેવી મહેનત કરી, હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ આવશે, સમજણ પડશે કે કોઈએ 20 વર્ષની મહેનત પછી જે મળ્યું છે એ આપણને એકદમ સરળતાથી 5 દિવસમાં મળ્યું, તો ગંભીરતા આવશે, રાઈટ? મારા જ એક વિદ્યાર્થી વંદર નાવલે પુસ્તકનો અનુવાદ કર્યો છે, અને મેં અને બીજા 3 મિત્રો ભેગા થઈને એને એડિટ કર્યું છે। જીવન વિદ્યા એક પરિચયમાં આખા પરિચય શિબિરનું એક ઓવરવ્યૂ આવી જશે, એમાં એ બે પુસ્તક, બીજા જે પુસ્તકો છે એમાં પ્રથમ પુસ્તક દર્શનનું માનવ વ્યવહાર દર્શન છે, એક માનવનો બીજા માનવ સાથે વ્યવહાર કેવી રીતે સુચારુ થાય કે ઠેઠ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી અખંડ સમાજની સ્થાપના થઈ શકે એની કમ્પ્લીટ બ્લુ પ્રિન્ટ છે, અને એ બ્લુ પ્રિન્ટ એટલે તમે તમારી અંદર જોઈ શકો, હા આમ જ થાય, આમ જ કરાય, કારણ કે કન્વિન્સ કરવાની કોઈ મુદ્દો નથી, સ્વયંમાં નિરીક્ષણથી ખબર પડે। આ શિબિરમાં અત્યારે કોઈ પણ આવે તો ખાલી નિરીક્ષણ કરીને એને ખબર પડે, કેટલી ખબર પડે કે આ શિક્ષક બહુ ઉદાર હૃદય ના લાગે, લોકો ગમે તેમ બેઠા છે તોય બોલે છે, આટલી ખબર પડે કે ના પડે?
પછી થોડીક વાર શિબિરમાં બેસે, પછી શિબિરનું વિષય વસ્તુ જુએ તો એને એમ થાય કે વિષય વસ્તુ દમદાર લાગે છે, શરીરની પોઝિશન કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. પછી પ્રશ્નોત્તર થાય ત્યારે ખબર પડે કે પ્રશ્ન આવ્યો ક્યાંથી, જવાબ એમણે ક્યાંથી આપ્યો. હું પ્રત્યેક ક્ષણે નિર્ણય કરું છું, એ ક્રિયાનું નામ ચયન. નિર્ણય કેવી રીતે કરું છું? આસ્વાદન પૂર્વક ચયન કરું છું. મારી અંદર નિરંતર સ્વાદ લેવાની ક્રિયા ચાલી જ રહી છે. અત્યારે તમે મને સવારે જે જભ્ભો જોયો અને તેનાથી આ બીજો બદલાઈ ગયો. હા, બપોરે મેં જેટલી દોડધામ કરી ને એમાં હું પરસેવે રેપઝેપ થઈ ગયો એટલે બદલી નાખી. તો ચિત્ર ગયું કે નહીં? ચિત્રણ થઈ રહ્યું છે. કલરનું આસ્વાદન, આ જભ્ભો છે ટી શર્ટ નથી, શેપનું આસ્વાદન. ઓકે, હવે હું સ્ટેટમેન્ટ કરું છું. મેં બપોરે તમારી જેમ જ જમ્યો, જમતી પહેલાં પાણી નહીં પીધું, થોડી છાશ પીધી. અત્યારે મને સખત તરસ લાગે છે. હવે મને નિતિન કહો, આ દીકરીમાં શેનું આસ્વાદન થયું? એવું છે, આટલું ઘોષણા કરી તોય બોલો શેનું આસ્વાદન થયું? તે ઊભી થઈ, મેં તો એને ક્યાં કીધું તું? અહીંયા એને એને કન્ફર્મ કર્યું. સંબંધ કેટલાને સમજાય છે? આ ભાષાકીય રીતે તો અવાજ ગયો છે, પણ દીકરીને સંબંધ સમજાયો. ધન્યવાદ. આટલે કશું નહીં થાય બકા, બધું ભરી દે. ઉભો રે રાજુ, ઉભો રે મારા વાલા. એક સૂત્ર તો પુરુષ આમતું જ કરવું પડે. આસ્વાદન પૂર્વક ચયન, સંબંધનું આસ્વાદન. હમણાં પાણી પીશ એટલે શેનું આસ્વાદન? આ ગરમ હોય તો રુચિનું આસ્વાદન. આસ્વાદન બોલી રહ્યું છું. તુલન હોય તો પીવાની ક્રિયા હિતનું હશે, હિતનું તુલન. આ ગરમ હોય અને મને ઠંડુ જોઈતું હોય તો ઠંડુ હોય ને ગરમ જોઈતું હોય, રુચિમૂલક આસ્વાદન. પાણી પીતા વેળાએ મારા હૃદયમાં એના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ આવે, સંબંધનું આસ્વાદન, મૂલ્યનું આસ્વાદન. આ પાણી શું કામ પીવાનું? શરીર ચલાવવા માટે. આ કાર શું કામ ચલાવવાની? સમજવા માટે. લક્ષ્યનું આસ્વાદન. આસ્વાદન પૂર્વક ચયન થાય છે. બોલો રાજુ, બંને માઇક લઈ જાઓ, એક માઇક આ તરફ પહોંચાડી દો. વિવેક અથવા ઈશિદા કોઈક યંગસ્ટરમાંથી કરો. તમે હમણાં કીધું કે પ્રાણાવસ્થા માનવ સંકેત સમજી નથી શકતા, તો મેં એવું સાંભળ્યું છે કે કોઈ પણ ઝાડને તમે કોસો તો એ પોતે મુરઝાઈ જાય છે. આવું બધું બહુ વોટ્સએપમાં ફરતું હોય. હકીકતે તમે તમારા આંગણામાં ઉભેલા ઝાડને કોસવા માંડો ને એટલે તમે પાણી પીવડાવવાનું ભૂલી જ જાઓ. તમે જે ઝાડને બહુ લાગણીથી જોતા હો તો યાદ કરીને પાણી પીવડાવો જ ને, એટલે પાણી ના પીવડાવો, ધ્યાન ના રાખો એટલે ઝાડ મરી જાય. પ્રકૃતિનો નિયમ ફિક્સ છે. આવું બધું બહુ ચાલતું હોય છે. વાંસળી વગાડી. હવે વાંસળી એટલે ધ્વનિ છે. એ ધ્વનિની ઝાડ ઉપર કોઈ ફોનેટિક અસર થતી હશે તો થતી હશે, એ તો વિજ્ઞાનનો વિષય છે. આપણી પાસે આવા કોઈ પણ ફાઇન્ડિંગના દસ્તાવેજી પુરાવા નથી હોતા, ખાલી વાતો હોય છે. એમને આપણ સોલોમન આઇલેન્ડ્સમાં કે ત્યાં એ લોકોને ઝાડ પાડવા હોય છે તો એ લોકો ક્યારેય કરવત ચલાવતા નથી, એ લોકો આખું કોમ્યુનિટી ભેગા થઈને એને કર્સ કરે છે સવારથી સાંજ, અને એ રીતે એ ઝાડ જાતે જ પડી જાય છે. તમને એવું લાગે છે? એના દસ્તાવેજી પુરાવા વિકિપીડિયામાં પણ છે. વિકિપીડિયામાં ને પ્રિન્ટ મીડિયા બધું સાચું એવું માની ના લેવું. વિકિપીડિયા ઓલવેઝ ઓપન ટુ કરેક્શન હોય છે. તમે વિકિપીડિયામાં જાતે હળી કરી શકો. કરી શકો. નંબર એક, આ સોલોમન આઇલેન્ડના માણસોને ઇન્ટેલિજન્ટ ગણવા કે મહામૂર્ખ ગણવા? જે પોતાના જિંદગીનો કિંમતી સમય ઝાડની આજુબાજુ કર્સ કરવામાં ગાળે, જે 30 મિનિટમાં કામ પતી જવાનું.
આવું બધું બહુ ચાલે છે બેન, આપણને એમ લાગે કે આવું જ હશે, એવું નથી હોતું. પ્રકૃતિમાં કશું નિયમ વગર થતું જ નથી, બધું નિયમ બધી રીતે થાય છે. હા, એવું હું સ્વીકારું છું કે કોઈ ખાસ પ્રકારનો અવાજ કરતા હોય, ધ્વનિની અસરો છે, કારણ કે કંપનની બધે જ અસરો છે. આ MRI કરે એટલે શું કરે? મેગ્નેટિક રેઝોનન્સ છે, ધ્વનિની અસરો છે. એક્સરેમાં કિરણ વાઇબ્રેટિંગ છે, ધ્વનિ તાપ દાબ વિદ્યુત પદાર્થના કંપન, પદાર્થના આવેશિત સ્વરૂપની અભિવ્યક્તિ છે. એટલે કંપનથી ઘણું બધું થાય. એવી ટ્રમ્પેટ ડેવલપ કરવામાં આવી છે, એમાંથી વેવ્સ નીકળે, મકાન કોલેપ્સ થઈ જાય, એવું થાય. કોઈક અવાજની અસર થતી હોય, પણ ખાલી મનોમન કર્સ કરે અને ઝાડ સમજી જાય. ઝાડમાં એવી કોઈ જગ્યાએ ઇન્ટેલિજન્સ સિસ્ટમ નથી કે જે માણસની અંદરની ચાલતી ક્રિયાઓનો રિસ્પોન્સ આપે. આવા લોકો છે ને, એનું વળતું જરાય તર્ક નથી લગાડતા કે જો ઝાડ કપાઈ એની જાતે પડી જાય તો ખાલી આશીર્વાદ આપવાથી વગર પાણીએ ઉગી જાય, એવું નહીં કરે. એનું વાયસે કશું જ નહીં હોય. સર, એવા જ એક્સપેરિમેન્ટ્સ રાઈસના પણ થયેલા હોય છે કે રાઈસ, તમે મને ડોક્યુમેન્ટ્સની જ વાત કરો, જ્યાં સુધી ડોક્યુમેન્ટ એ વ્યક્તિ જેણે આ કર્યું છે એનું પ્રમાણ ના હોય ત્યાં સુધી બધું નકામ. અને હું તો એમ કહીશ, આપણી જિંદગીને જુઓ, સોલોમન આઈલેન્ડના ઝાડ કર્સથી મરી જતા હોય તોય શું, અને જીવી જતા હોય તોય શું, આપણી જિંદગીમાં શું દેખાય? કંઈક આપણા ઘરની આજુબાજુનો છોડ લઈ લો, રોજ સવારે ગાળો દો અને જુઓ 2 મહિના, પણ પાણીનું બિલકુલ ધ્યાન રાખો, પોષણનું ધ્યાન રાખો. બીજું હું તમને કહું, જે તમને ગળા નીચે ઉતરી જશે, છોડની પ્રત્યે તમને પોતાપણાનો ભાવ હોય તો છોડ આંખે દેખાતો ના હોય તો પણ તમને ખબર પડે કે આને પાણીની ઉણપ છે. કારણ કે જીવનમાં અનુમાન ક્ષમતા છે, અને એ મેં પ્રયોગ કરીને જોયું છે. એવી ચેતનાનો વિકાસ હોવો જોઈએ. હું આમ ચાલ્યો જતો હોઉં, મને પક્ષી જોવાનું બહુ જ મન, તો આમ કરીને મારું માથું આમ ફરે ત્યાં મારે જોઈતું હોય પક્ષી હોય. પહેલાં આશ્ચર્ય થતું હતું વિદ્યા પહેલાં કે એવું કેમ થાય છે, મારું ધ્યાન તો આમ છે ને પછી એકદમ આમ જોવાનું કેમ મન થાય છે. અને ત્યાં એ જ પક્ષી, જેમ કે ગ્રે હોર્નબિલ, આપણા દેશનું લુપ્તપ્રાય થતું પક્ષી છે, ચિલોત્રો દેખાય જ નહીં ક્યાંય. મારી અંદર એકદમ ભૂખ કે ક્યાંક તો હોર્નબિલ જોવા મળે. કાનપુર ધાબા ઉપર હું આટા મારતો અને મને આમ થયું, આ 2 હોર્નબિલ. ત્યાર પછી મેં કેટલાય બધી હોર્નબિલ ગુજરાતમાં ફરતા જોયા છે. મારી સાથે ટ્રેકિંગમાં ટોળું આવે કોઈને ના દેખાય, પણ મને દેખાઈ જાય. કારણ કે પછી એટલી એલર્ટનેસ છે, અવેરનેસ છે, અનુમાન ક્ષમતા છે. બીજાને કોઈ અવાજ નહીં સંભળાય, પણ મને નાનકડો અવાજ પણ સંભળાઈ જશે. મૂળ મારી તૈયારી છે, રાઈટ? એમાં કોઈ ચમત્કાર નથી, તૈયારી. આપણે જે કાલે સાંજે વાત થતી હતી કે ડેજાવુ, એવું કહે છે ને કે કોઈ કે એ જ વાક્ય બોલે જે વાક્ય મારા મનમાં ચાલતું હોય. કોઈકે કોઈકને યાદ કરીએ ને એ આવી જાય, અથવા એનો ફોન આવે. આવું બધું થયું છે કે નથી થયું? એટલે વિચાર સંક્રમણ અનુમાન ક્ષમતાની મદદથી જીવનની અંદર આ કેપેસિટી છે કે અનુમાન કરી શકે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા ત્રણેયના સંદર્ભે. એને એવું અનુમાન થઈ શકે, બાકી આ બધી અવસ્થામાં એ કેટલીક કેપેસિટી નથી. હું એમાં નથી માનતો, વધારે સ્પષ્ટ કરું. અને તમે કીધું છે એટલે હવે મને જાણવામાં મન છે, એટલે હું સોલોમન આઈલેન્ડ વિશે તપાસ કરીશ શું છે. માણસ ગોતી શું સોલોમન આઈલેન્ડનો પહેલાં તો, કે ભાઈ તમારા આઈલેન્ડ વિશે આવી વાત ચાલે છે, એમાં દમ શું છે? મેં તમને ઘૂસાના બાબળિયાની વાત કરી હતી ને, મારું આખું ગામ માને કે ઘૂસાના બાબળિયો એટલે બાબળિયામાં ઘૂસો નામનો ભૂત થાય છે. પણ મારા કઝિન મોટા ભાઈ માને કે આપણને ભૂત ના નડે, એટલે રાત્રે મને ઘૂસાનો બાવળિયો જોવા લઈ ગયા. આખું ગામ જ્યાં બીતું તમારો પ્રશ્ન પતિ કે ભાઈ જો પ્રાણ અવસ્થા સાથે આવું થતું હોય તો જીવ અવસ્થા સાથે તો એનાથી વધારે થાય, અને માનવ સાથે તો વળી એનાથી વધારે થાય. રાઈટ? તો આપણે માનવ મૃત પકડીએ ને ખાલી, આજથી એટલું નક્કી કરીએ કોઈને શાપ ના આપીએ.
વિના વચ્ચે તિરસ્કાર ના કરીએ, દ્વેષ ના કરીએ, એટલું તો કરીએ. જો જાળવું મરી જતું હોય તો માણસની શું હાલત થાય? સમજો કે એવું સાચું છે. યસ સંદીપ. લાસ્ટ ચેર. મારે તમને ક્રિયા દોરીને બતાવી છે આજે. મેરા સવાલ યે હૈ કે રુચિમૂલક આસ્વાદ કા અભાવ કુંટા કી ઓર લે જાતા હૈ યા તીનો આસ્વાદો કા અભાવ કુંટા કી ઓર લે જાતા હૈ? આપ ફિર સે સવાલ બોલિયે. રુચિમૂલક કા? રુચિમૂલક આસ્વાદ, અકેલા રુચિમૂલક આસ્વાદ કા અભાવ મનુષ્ય કો કુંટા કી ઓર લે જાતા હૈ યા તીનો આસ્વાદો કા અભાવ કુંટા કી ઓર લે જા સકતા હૈ? આપ અભાવ કી ક્યું બાત કરતે હૈ? કુછ હૈ ઉસકી બાત કરીએ ના. જીવન વિદ્યા કા પૂરા કાર્યક્રમ અભાવ કે અભાવ કા કાર્યક્રમ હૈ ઓર આપ અભાવ સે શરૂ કર રહે હો. ફિર સે પૂછે વાક્ય બદલ લીએ. મુજે સમજ મે આ ગયા હૈ ઉન્હોને ક્યા કહા હૈ. રુચિમૂલક આસ્વાદન મે અભાવ હૈ તો ક્રૂરતા તરફ જાય. આસ્વાદન હોતા હૈ કે નહીં હોતા હૈ? જો હો રહે ઉસકી બાત કર રહે હૈ આપ, તો જો નહીં હો રહે વો બોલ રહે હૈ. આસ્વાદન હોતા હૈ, હોતા હૈ, હોતા હૈ, કોઈ રોક નહીં સકતા. કોઈ તાકાત નહીં આસ્વાદન રોક સકે. કેવલ ઇતના હો સકતા હૈ કે કોણ સા આસ્વાદન હો રહા હૈ. રુચિમૂલક હો રહા હૈ, સંબંધમૂલક હો રહા હૈ કે લક્ષ્યમૂલક હો રહા હૈ. અપને અંદર દેખે ઇસલિયે અભાવ કા તો મુદ્દા હી નહીં હૈ. અચ્છા, તો અભાવ કા અભાવ હી વૈરાગ્ય હૈ યા વૈરાગ્ય કે ઓર કોઈ વ્યાખ્યા હૈ? વૈરાગ્ય કી કેવલ ઇતની વ્યાખ્યા હૈ કે જો નિરર્થક હૈ વો આપસે સહજ છૂટ જાય. જિસકો છોડના પડે વો વૈરાગ્ય નહીં હૈ. વિરાગ, રાગ યાને મુજે ચાહિયે ચાહિયે ચાહિયે, અબ મુજે નહીં ચાહિયે, વૈરાગ્ય. ક્યું નહીં ચાહિયે? નિરર્થક હૈ. સુબહ મેં હમ સબ ઉઠ કે નિરર્થક ચીજો કા ત્યાગ કરતે કે નહીં? બાથરૂમ મેં જાકે કરતે ને. નિરર્થક ચીજે સહજ રૂપ સે છૂટ જાતી હૈ. इसके लिए डिज़ाइन करनी पड़ती कि सोचे ये काम का है कि नहीं. निरर्थक सहजता से छूट जाता है, पर सार्थकता समझ में आए तो ना. हमें तो सभी चीज़ें सार्थक ही लग रही है. एक घर भी सार्थक है, दो घर भी सार्थक है, 50 घर भी सार्थक है. हमें निरर्थक लगता ही नहीं. इसलिए सुविधा सुविधा सुविधा, संग्रह संग्रह संग्रह. देखिए इतना सिंपल है संदीप. ચીજે એકઠી કી, સામાન એકઠા ક્યા તો સમય ઓર ઉર્જા ગયા. બસ ઇતના ધ્યાન રખો. અબ આપકે પાસ સમય કિતના હૈ, કિસમે સમય લગાઓગે, તય કર લો. આપકે પાસ કિતના સમય હૈ? કોઈ વ્યક્તિ 20 સાલ કા હૈ, અપને આયુષ્ય કો 120 માને તો ભી સમય તો ફિક્સ હી હૈ. 100 સાલ હી હૈ, કોઈ અનંત સમય થોડી હૈ. ઇસ શરીર યાત્રા મેં જીતને સમજેંગે ઉતને સુખી હોંગે. तो आस्वादन क्रिया में इतना ध्यान रखेंगे कि मेरा रुचि का आस्वादन ज़्यादा है, संबंध का आस्वादन ज़्यादा है या लक्ष्य का. अब रुचिमूलक आस्वादन गलत नहीं है, उससे अल्पकालीन सुख तो मिलता ही है. मिलता है कि नहीं? पानी पूरी खाने की भी मजा कहीं ना थोड़ी पड़े. रसगुल्ला, कोई खास प्रकार का परफ्यूम, रेट ये वो पड़ी जाए, मजा तो आवे. अल्पकालीन है ही. અગર મેરા અલ્પકાલીન સે ચલ જાતા તો કોઈ પ્રોબ્લેમ નહીં થા. પર ક્યુંકી મેરા નહીં ચલતા, મેરા પૂરા નહીં પડતા, તબ મેં દેખતા હું દૂસરા. તો દીર્ઘકાલીન, દીર્ઘકાલીન લંબે સમય તક ચલને વાલા તો વો સંબંધ કા સુખ હૈ. અબ આપકો લગે ક્યા સંબંધ કા સુખ નિરંતર નહીં હૈ? એક સ્ટોરી બતાતા હું, પહેલે શૃંખલા પૂરી કર દઉં. તીસરા સુખ હૈ નિરંતર સુખ, જો કે લક્ષ્ય કે સાથ જોડા હૈ. તો મેં સ્ટોરી કહેતા હું, આપ અપને અંદર દેખ લીએ. સંબંધ કા સુખ દીર્ઘકાલીન તો હૈ, લેકિન નિરંતર નહીં હૈ. મેં જ્યારે આંખો ખોલી ને ત્યારે ટ્રેન ચાલતી હતી. મારી આજુબાજુ જે બેઠા હતા, થોડીક વારમાં મને ખબર પડી કે આ મમ્મી છે, આ પપ્પા છે. મમ્મી પપ્પાએ આજુબાજુ બેઠેલાની ઓળખાણ કરેલી કે આ કાકા છે, આ મામા છે, ફુવા છે, આ તારી બહેન છે, આ ભાઈ છે. ટ્રેન ચાલી રહી છે. એક સ્ટેશને દાદા ઉતરી ગયા, બીજા સ્ટેશને દાદી ઉતરી ગઈ. સમજાય છે? ટ્રેન તો ચાલી જ રહી છે. કોઈ સ્ટેશને કોઈ બીજો યુવાન મુસાફર ચડ્યું
એણે મારી બહેનને કીધું કે ચાલ આપણે બીજી ટ્રેનમાં જઈએ. પછીના સ્ટેશને એ બેન ઉતરી ગયા. પછીના સ્ટેશને કોઈ ચડ્યું અને મને કહ્યું હું તારી સાથે આખી જિંદગી ચાલીશ. પછીના સ્ટેશને થોડા નાના નાના મુસાફરો ચડ્યા, એ મોટા થતા ગયા, ત્યાં મારે ટ્રેનમાંથી ઉતરવાનો ટાઈમ આવી ગયો. વાર્તા પૂરી. સમજાય છે? આ શરીર યાત્રા છે. જન્મીએ થોડી ખબર પડે ત્યારે બાળક છીએ, ખબર પડ્યા છે પપ્પા મમ્મી ભાઈ બહેન, લગ્ન થાય બચ્ચા થાય ત્યાં આપણે જવાનો ટાઈમ થઈ જાય. નિરાશાની નહીં પરમ આશાની વાત કરી રહ્યો છું. સંબંધનું સુખ આટલો સમયગાળો છે પણ એ નિરંતર તો નથી. મને મારી બહેન પ્રત્યેક નિશાળમાં જેટલા કોઈકના બર્થડે આવે ને ચોકલેટ આવે તો રિસેસમાં મને ગોતીને આપવા આવે. મારે ત્રણ બહેન અને ત્રણેય મારાથી નાની. હું 10મા ધોરણમાં ભણું, પછીની બહેન 8મા ધોરણમાં ભણે, પછીની બહેન 6ઠ્ઠા ધોરણમાં ભણે અને પછીની બહેન 1 ધોરણમાં ભણે, એની વચ્ચે ગાળો. એટલે મેં મારા બાલ્યકાળમાં યાદ કરું તો કોઈનો બર્થડે નિશાળમાં કોકનો કોકનો તો આવે જ ને, અને એ ત્રણેય ધોરણમાં કોકનો કોક તો આવે. અત્યારે ક્યાં છે મારી બહેન? પાણી સાસરે જતી રહી. એનો મારા પ્રત્યેનો સંબંધ છે એટલો અહેસાસનું સુખ છે, પણ હું ઈચ્છું એની સાથે વાત થોડી કરી શકું છું, હું સંવાદ કરી શકું છું એની સાથે ઈચ્છું ત્યારે? એ ઈચ્છે ત્યારે કરી શકે છે? હું ઈચ્છું ત્યારે એટલું એની સાથે રહી શકીશ? હવે તો સંબંધનું સુખ દીર્ઘકાલીન છે પણ નિરંતર નથી. તો નિરંતર સુખ કયું છે? મારી અંદર ઉત્પન્ન થયેલી સમજણ મારી સાથે ને સાથે નિરંતર ચાલે છે, એટલે નિરંતર સુખ સમજણનું છે. અને એટલે લક્ષ્ય કયું? મારું લક્ષ્ય જ છે નિરંતર સુખ પ્રાપ્ત કરવાનું, એટલે હું સમજણ પણ નિરંતર જ મેળવવાની કોશિશ કરીશ, એ જ સુખ છે. તો અસ્તિત્વમાં વ્યવસ્થા છે એ મારામાં દ્રઢ થઈ જાય સમજણ તો સુખ નિરંતર છે. એ લીટીનું સુખ તો નિરંતર છે, તે અસ્તિત્વમાં વ્યવસ્થા છે, વ્યવસ્થા છે, વ્યવસ્થા છે. હા જી રૂથ, વિશ્વ મને પાણી ઓછું પડ્યું બેટા. નમસ્કાર સાહેબ. હા જી નમસ્તે. આદિમાનવ કદાચ પ્રાણીઓ જેવું જ વર્તન કરતો હતો. પૃથ્વી પર બીજા કરોડો જીવ પ્રાણીઓ હોવા છતાં ફક્ત માણસે જ વિકાસ કેમ કર્યો? માણસે જ વિકાસ કેમ કર્યો? માણસનું શરીર હજી એવું ને એવું જ છે, ઉત્ક્રાંતિમાં બહુ જાજો ફેર નહીં પડ્યો. પણ માણસની અંદર કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા છે, એટલે એ થકી વિકાસ થયો. મારે કેમ કર્યો? પૂર્ણતાની પ્યાસમાં કર્યો. મારી એવી કલ્પના છે કે માણસ એલિયન છે. એલિયન છે, ચાલુ રાખો કલ્પના, શું વાંધો? એલિયન હોય તો શું સરવાળે કોઈક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર જ આવ્યો ને? એટલે મહેશભાઈ અહીં ના હતા ને તમે બહારથી આવ્યા, પણ છે તો બે માણસ જ ને. ક્યાંય પણ માણસ હશે આખા અસ્તિત્વમાં એને નિરંતર સુખની ચાહના હશે, બસ એટલું. એવું અહીંયા પૃથ્વી પર જોવાથી ખબર પડી જાય છે. ના હોય તો આપણે કામ કરીએ. મિત્રો મને તમને વિનંતી છે, બોર્ડ વ્હાઈટ લાવી આપો મને. હા અત્યારે કામ નથી કરી રહ્યો, આમ કરે છે પણ એનો સ્ક્રીન આવતો નથી. તમે અહીંયા ગોઠવો ત્યાં સુધી હું છેલ્લી અથામણ કરી જોઉં. એ બોર્ડને તમારે વચ્ચે રાખવું પડશે જેથી અમને કેમેરામેનને કામ કરવાનું ફાવે.
ઉંમર સાથે ડેવલપ થતી હશે અને બાળક જન્મે ત્યારે એમાં ઉંમર સાથે એ ક્રિયાઓ તરફ ધ્યાન જાય. અત્યારે પણ અમે કીધું એટલે ધ્યાન ગયું, નાની પહેલાં ચાલતી જ હતી ને, તમે સ્વાદ તો લઈ જ રહ્યા હતા ને, ક્રિસ્ટલ ક્લિયર ખબર એ પડી કે ત્રણ પ્રકારનો સ્વાદ લઈએ છીએ, બાકી ત્રણેય ખીચડી ચાલતી તો હતી જ, અચ્છા નિર્ણય તો લેતા જ હતા ને, પણ એવું ધ્યાન ગયું હશે કે પ્રત્યેક ક્ષણે હું નિર્ણય લઉં છું, એટલે જોવાનો નિર્ણય લઉં છું, સમજવાનો નિર્ણય લઉં છું, અવગણવાનો નિર્ણય લઉં છું, નિર્ણય તો લઈ જ રહ્યો છું. એમ બાળક નાનું છે એમાં ક્રિયાઓ ચાલી રહી છે પણ હજી સમજણ વિકસી નથી, એટલે ક્રિયામાં ડિસ્ટિંક્શન નથી કે કઈ ક્રિયા ચાલી રહી છે અને એમાં મારે શું કરવું. ઓકે, એને ક્લોન કરીએ, એક મિનિટ એને ક્લોન કરીએ ને. ક્રિયાઓ મેં તમને સમજાવવાની વાત કરી છે, એમાંની 4.5 ક્રિયાઓ હું તમારી સામે ફરી એકવાર મૂકી રહ્યો છું. તમારી જાણ માટે આ બધી ક્રિયાઓનો તૈયાર ગ્રાફિક છે જ. આવું કરવા પાછળ મારો આશય એ છે કે તમે એક વખતે એક જ શબ્દ પર ધ્યાન રાખો. આસ્વાદન ક્રિયા પૂર્વક ચયન થાય છે અને ચયન શેનું થાય છે, બે જ વસ્તુનું થાય છે, કાં તો પ્રકૃતિની કોઈ અવસ્થાઓ સાથે હું કાર્ય કરીશ અને કાં તો હું વ્યવહાર કરીશ. આટલું ક્લિયર? કાર્ય કરીને હું શું પ્રાપ્ત કરીશ? કાર્ય કરીને હું સુવિધા પ્રાપ્ત કરીશ જે મારા શરીર માટે જરૂરી છે. વ્યવહાર કરીને હું શું કરવા માગું છું? સુખ ઈચ્છું છું. આટલું ક્લિયર થાય છે? તો નિરંતર ચયન કેવળ અને કેવળ કાં તો સુવિધા માટે થાય છે અને કાં તો સુખ માટે થાય છે. હવે આપણો પહેલો પ્રશ્ન એ છે, જાગૃતિ એટલે શરીર જાગતું હોય એવા 16 કલાક દરમિયાન કેટલો સમય આપણે સુખી થવા માટેનો નિર્ણય લઈએ છીએ અને કેટલો સમય આપણે સુવિધા મેળવવા નિર્ણય કરીએ? સુવિધા જોઈએ છે ક્યારેક ક્યારેક, સુખ જોઈએ છે નિરંતર, અને કમ સમયમાં સુખ મેળવવાનું ક્યારેક ક્યારેક અને સુવિધા મેળવવાનું નિરંતર. આવું સમજાય છે? જે નિરંતર જોઈએ છે એનો પ્રયત્ન ક્યારેક ક્યારેક કરીએ તો ક્યારેક ક્યારેક મળે. તો સમજવાનો કાર્યક્રમ નિરંતર કાર્યક્રમ છે, અને એટલે મેં તમને આજે વિવિધ ગીતો અને કવિતાની માધ્યમથી એ બતાવ્યું કે સામેથી અવાજો આવશે, ચિત્રો આવશે, પણ સમજવાનો કાર્યક્રમ તો નિરંતર કરવો પડશે, એ કંઈ પાર્ટ ટાઈમ કાર્યક્રમ નથી. ચાલીએ. આસ્વાદનપૂર્વક ચયન કરીએ છીએ, આ ચયન ક્રિયાનું નામ આશા છે, આસ્વાદન ક્રિયાનું નામ મન છે. આશા શેની છે? સુખ મેળવવાની આશા. ચયન શું કામ કરીએ છીએ? સુખ મેળવવા માટે. પછી તુલન ક્રિયા છે, તુલનપૂર્વક વિશ્લેષણ કરીએ છીએ. આ વિશ્લેષણ ક્રિયાનું નામ જ વિચાર છે. ભાઈ, રસગુલ્લા અને ગુલાબજાંબુમાં ડિફરન્સ શું? ધોળું, કાળું, ઘી, તેલ, દબાવવું, ના દબાવવું, બધો જે વિશ્લેષણ છે, વિચાર છે. તુલન ક્રિયાનું નામ વૃત્તિ છે. ચિત્રણની ક્રિયા સતત ને સતત ચાલી જ રહી છે, આની સાથે સાથે પહેલેથી ચિત્રિત થયું છે. તમે જે પ્રશ્ન પૂછો, બાળક નાનું છે, મોટું થઈ રહ્યું છે, અંદર અવાજો, ચિત્રો, સંબંધોના કાર્યક્રમો બધું જઈ જ રહ્યું છે, કન્ટિન્યુઅસ જઈ રહ્યું છે. એ ચિત્રણનો જે પણ નિષ્કર્ષ છે ત્યાંથી જ બધું ચાલે. જો ચિત્રણ તમને તુલન કરવા મજબૂર કરે છે, એ તુલનપૂર્વક જ વિશ્લેષણ થાય છે. એ જ રીતે વિશ્લેષણના અંતે આસ્વાદન અને ચયન. આ એરો ખાલી તમને લોજિક સમજાવવા માટે, આના પછી આ થાય છે એવું નથી કહી રહ્યું. આ તો બધું પેરેલલ ચાલી રહ્યું છે, સમાંતર ચાલી રહ્યું અને સતત ચાલી રહ્યું છે. ચિત્રણ ક્રિયાને ઈચ્છા કહે છે. જમણી બાજુ જેટલી ક્રિયાઓ છે એને એક શબ્દમાં ગતિ કહેવાય, ડાબી બાજુની ક્રિયાઓને સ્થિતિ કહેવાય. કારણ કે સ્થિતિ એટલે હોવું, ગતિ એટલે થવું, મૂવમેન્ટ કરવી.
નીતિન, તમારા ભાઈનું નામ શું? રમેશ. તમારે ભાઈ માટે જે ભાવ હોય, ભાઈ સામે હોય કે ના હોય, એ ભાવ હોય જ ને, કે ચેક કરવું પડે કોમ્પ્યુટરમાં? તો ભાઈ પ્રત્યે ભાવ જે છે એ સ્થિતિ છે. પણ ભાઈ આવે ને ઊભા થઈને પાણી પીવડાવીએ, એ ગતિ છે. આ સમજાઈ ગયું? કોઈકના દીકરા દીકરી પરણીને ક્યાંક બીજે ગયા હશે, એ દીકરા દીકરી હોવાનો ભાવ સ્થિતિ છે. વાતચીત જ્યારે કરો ત્યારે ગતિ છે. પણ ગતિ ખાલી વાતચીત કરવાથી નથી, વાતચીત કરવાનો નિર્ણય લો એ પણ ગતિ છે. કારણ કે ચયનની ક્રિયા જમણી બાજુ, ઈચ્છા શેની થાય? જેનું ચિત્રણ હોય એની થાય. મારું ચિત્રણ છે હું શરીર છું, તો શું થાય? આહાર, નિદ્રા, ભય, મૈથુન, આની ઈચ્છા થાય થાય થાય. કશું પાપ નથી. હું મારી જાતને શરીર માનું ત્યાં સુધી શરીરગત ઈચ્છાઓ થાય. શરીરગત ઈચ્છાઓ પૂરી કરવા માટે હું ચયન કરું, એ પ્રમાણે હું કાર્ય કરું. એટલે હું માણસો સાથે પણ કાર્ય જ કરું. એટલે હું પ્રકૃતિની ત્રણેય અવસ્થાઓ સાથે કાર્ય કરું, માણસ સાથે પણ કાર્ય જ કરું. આખા સમાજે સદીઓ સુધી સ્ત્રીને વસ્તુ માની છે, ભોગની વસ્તુ, એનું માનવ તરીકે સ્વીકાર જ નહીં. ઇતિહાસ ખુલીને જુઓ તો રૂવાટા ઊભા થઈ જશે. અત્યારે જેને શણગાર કહીએ છીએ ને, બંગડી ને ઝાંઝર ને કંદોરા ને નથડી, જરા વિચાર તો કરો. ઘોડા, બળદ, ગાય, ઊંટ બધાને નથની મદદથી કંટ્રોલ કરવામાં આવે. અહીંયા બાંધે એટલે પીડા થાય. અત્યારે આપણે હવે નવેસરથી એને શૃંગાર તરીકે માની લીધું એટલે ચાલ્યું. પણ એક સમયમાં સ્ત્રીને બાંધી રાખવામાં આવે. તુલસીદાસજી જેવા એ લખ્યું કે ક્ષુદ્ર ઢોર પશુઅરુ નારી એ સબ તાડન કે અધિકારી. આ બધાને તો મારવાના જ હોય. ઢોલને મારો તો અવાજ કરે, ઢોલ અને ઢોર એટલે અત્યારે મેં ઢોલ કહ્યું, કારણ કે પશુ શબ્દ આવી ગયો. ક્ષુદ્ર ઢોર પશુ અરુ નારી, આ ચારને તો મારવાના જ હોય. એટલે પછી નારી નરકની ખાણ છે, સ્ત્રી નિમ્ન છે, નિર્ણયનો એને કોઈ અધિકાર હોય નહીં, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. આ બધો કચરો આવ્યો ક્યાંથી? જે દેશમાં મૈત્રી ને વિદુષી ગાર્ગીની વાતો થઈ હોય ત્યાં આવો બધો કચરો ક્યાંથી ઘૂસી ગયો? કારણ કે વાર્તા તત્વ છે ને, એમાં તો મસાલો નાખવો પડે, નહીં તો મજા જ ના આવે. એટલે વાર્તામાં જાત જાતનો મસાલો નાખે. રાવણને 10 માથા હતા. ક્યારે એવો વિચાર કરે છે 10 માથા હતા, પણ 10 ડોકા હતા કે નહીં? ઉપર બ્લડ સપ્લાય માટે ડોકું તો જોઈએ ને, તો પછી હૃદય આટલું 10નો પંપ કેવી રીતે કરે? તો હૃદયની સાઇઝ મોટી ના જોઈએ તો 56ની છાતી ના ચાલે, 112ની છાતી છે. ના, એવું આપણે નહીં વિચાર કરીએ. માણસના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય કોઈ દિવસ? આપણે ત્યાં પ્રતીકો, વિગ્રહો, કલ્પનાઓ કંઈક મેસેજ આપવા માટે હતી કે ભાઈ ઝીણી આંખે રાખો, બધું ઝીણવટથી જુઓ, પરિસ્થિતિને સૂંઘો, ખૂબ સાંભળો. બોલવા માટેની જગ્યા તો દેખાતી પણ નથી. ઓછું બોલો, સાંભળો વધારે. મોટા પેટના થાઓ, ઉદાર મોટું રાખો, માફ કરો, લોકોને સ્નેહના બંધનથી બાંધો. આવું કરશો તો તમને લાંબો સમય ટકી રહે એવું સસ્ટેનેબલ ફ્રૂટ લાડુ મળશે. કાર્બોહાઈડ્રેટ, ફેટ, ન્યુટ્રિયન્ટ, 10 દિવસ સુધી લાડુ બગડે નહીં. અને ઉંદરડા જેવી નિમ્ન કક્ષાની પણ જીવસૃષ્ટિના એકમને સન્માન આપો. આપણે શું કર્યું? આપણે મૂળ ફટ્ટુ સ્પ્રજા એવું લાગે છે મને. બે ભગવાનનું એવા પેશર બનાવ્યા ને, એકનું નામ વિઘ્ન વિનાયક, એકનું નામ કષ્ટભંજન. એકને કહી દીધું પ્રોબ્લેમ ના આવવો જોઈએ પહેલાં બે હાર તને, પણ ખબર છે કે પ્રોબ્લેમ તો આવવાનો જ છે. એટલે આવે પછી કષ્ટભજન, હે ભગવાન કષ્ટ દૂર કરો. એક મંગળવારે પૂજવાના ને એક શનિવારે, વચ્ચે બધા પ્રોબ્લેમ ઊભા કરવાના. ઊંઘો ઊંઘો, મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ જુઓ, પછી સવારે શિબિરમાં ઊંઘો, કાં બપોરે દબાવો 4 રોટલી પછી ઊંઘો. હસો, તમે કોઈ એવી ગંભીર વાતો નથી કરી દીધી કે ચહેરો એકદમ દિવેલો કરી ના.
जो तमारी अंदर पड़ेली अंधश्रद्धा हचमच से तो जाणवानो प्रयत्न करशो। आनो मतलब जरा पण एवुं ना करशो कि भारत में जे पण सारी परंपराओ छे एनो अनादर करो छो। देश में केटलीक परंपराओए समाज जीवन ने अकबंध राख्यो छे। लोको डरी डरी ने भगवान थी डरी डरी ने पण केटलाक नीतिना मार्गे चाल्या छे। पण मूल मुद्दो ए छे कि मानवनुं पोटेन्शियल डरीने जीवानुं छे कि समजीने जीवानुं छे। डर आपणने मंजूर नथी, मंजूर होत तो डरीने जीवानुं चालते। કોઈને ડર મંજૂર નથી તો ક્યાં સુધી ડરીને જીવવાની વાર્તાઓ ચલાવીએ? ઓકે, તો આ ક્રિયાની ખબર પડી આટલી? હવે આની અંદર ટેબલની અંદર વધારે દેખાડવું અઘરું છે, પણ તુલનની મેં તમને છ વસ્તુ કહી, એ આવું દેખાશે। જુઓ, તુલનમાં ત્રણ ઉપરના ભાગમાં દેખાય છે, ન્યાય ધર્મ સત્ય અહીંયા રાઈટ, અને નીચે પ્રિય હિત લાભ। આ કોન્ટ્રાસ્ટ ઓછો પડે છે એટલે આપણે રહેવા દઈએ, આપણું ચિત્ર બરાબર છે। તો અહીંયા છ તુલન છે, પ્રિય હિત લાભ ન્યાય ધર્મ સત્ય। આસ્વાદન ત્રણ છે, રૂચિમૂલક મૂલ્યમૂલક અથવા સંબંધમૂલક અને લક્ષ્યમૂલક। હવે આપણે બાકીની ક્રિયાઓમાં જઈએ। જેને સમગ્ર અસ્તિત્વનો અનુભવ થયો છે એણે આ ક્રિયાઓ જોઈ, દસે દસ ક્રિયાઓ જોઈને આપણને કહી, એટલે આ ક્રિયાનો અભ્યાસ અનુભવમૂલક અભ્યાસ કહેવાય। આ ક્રિયાના મૂળમાં કોઈકનો અનુભવ પડ્યો છે, પણ આપણે જ્યારે ભણીએ છીએ, અધ્યયન કરીએ છીએ, ત્યારે આપણો અનુભવગામી અભ્યાસ કહેવાય। કારણ કે આપણે તો નીચેથી ઉપર જઈ રહ્યા છીએ અથવા બહારથી અંદર જઈ રહ્યા છીએ। આસ્વાદનની ક્રિયા મનની ક્રિયા એકદમ સરફેસની ક્રિયા। તો હવે પછીની જે ક્રિયા છે એ સમજાવતા પહેલાં હું તમને અસ્તિત્વનો બાકીનો બચેલો પાઠ સમજાવવાની કોશિશ કરીશ, રાઈટ? પછી પાછા આપણે આ ક્રિયામાં આવીશું। તો અસ્તિત્વમાં છે શું? હવે હું તમારી પાસેથી જે ચાર્ટ બનાવવા માગું છું, ઓકે કલ્પેશભાઈ બોલો, અત્યાર સુધી ચાર દિવસનો વિસ્તાર, અસ્તિત્વમાં શું શું છે બોલો, તમે કહેશો એટલે હું લખીશ। પદાર્થ અવસ્થા છે, પ્રાણ અવસ્થા છે, જીવ અવસ્થા છે, જ્ઞાન અવસ્થા છે। મેં પદાર્થને પ્રાણને ભેગા લખ્યા, કેમ? આ આખો જડ સંસાર છે। જીવ અવસ્થા કોને કીધી? જેનું મેધસ વિકસિત થઈ ગયું હોય, જેને જીવન ચલાવે, આ આખો ચૈતન્ય સંસાર છે। અસ્તિત્વમાં બીજું શું છે? હવે આ બાજુ ઋતુ, જળ અને ચેતન સંસાર અથવા જળ અને ચેતન એકમ, હિન્દીમાં કહે છે ઇકાઈયા, જળ ઇકાઈયા, ચૈતન્ય ઇકાઈયા, ઇસકો છોડ કે ઓર ક્યા હૈ? પહેલાં છોડીને જવાબ આપવા દો, પછી બીજા નંબર લગાડીએ। બતાવો, તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, માનવ તો તમે ચૈતન્યમાં કરશો, આ જ્ઞાન અવસ્થા કીધું, અહીંયા માનવ લખી છે, આની સિવાય બીજું શું છે? જે લોકોએ પહેલા શિબિર કર્યો છે એ જાણે છે, એટલે એ સહાયક રોલ કરીને મૌન રાખશે। બીજું શું છે? એ ચોપડી ખોલી, ખોલીને કશું ના થાય, કારણ કે મેં અત્યાર સુધી એનો જવાબ નથી આપ્યો। મહેશ, ખાલી સ્થાન છે, ખાલી જગ્યા છે, છે કે નહીં? ખાલી જગ્યા છે, સ્પેસ છે, ખાલી જગ્યા। અસ્તિત્વમાં બે જ વાસ્તવિકતા છે, કાં તો કોઈ ખાલી જગ્યા છે અને કાં તો કોઈ એકમો છે, એકમો જળ હોય કે ચેતન હોય। જો હવે આખા એક્ઝિસ્ટન્સની અંદર કાં તો ક્યાંક ખાલી જગ્યા છે જેની અંદર એકમો છે, કાં તો ક્યાંક ખાલી જગ્યા જ છે, કોઈ એકમ નથી, એવું કોઈ સ્થાન છે કે જ્યાં એકમો છે, યુનિટ્સ છે, ઇકાઈયા હે, અને ખાલી સ્થાન નથી, એવી જગ્યા બતાવો જ્યાં ખાલી સ્થાન નથી, ખાલી જગ્યા નથી। ખાલી જગ્યા એટલે સ્પેસ,
સ્પેસ તો સમજાય છે ને, તમારી મારી વચ્ચે સ્પેસ છે કે નહીં? આ સ્પેસમાં હવા છે, પણ સ્પેસ છે કે નહીં? હવાની અવરજવર છે, વેક્યુમ કાઢી નાખીએ તો એ સ્પેસ તો છે ને. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સ્પેસ છે કે નથી? આકાશગંગામાં સ્પેસ છે, ખાલી જગ્યા છે. મેં પ્રશ્ન એવો પૂછ્યો છે, એવી કોઈ જગ્યા છે કે જ્યાં એકમો નથી અને ખાલી જગ્યાએ નથી, એવી કોઈ જગ્યા હોય? ઈશુભાઈ, પ્રાણવાયુ હવાનો એક ભાગ છે, હવા પદાર્થ અવસ્થા છે, એ તો આવી ગયું. પાણી પદાર્થ અવસ્થા છે. આખા અસ્તિત્વમાં એવી કોઈ જગ્યા છે કે જ્યાં ખાલી જગ્યા ના હોય? નહીં, ખાલી જગ્યા ના હોય એવું અસ્તિત્વમાં કોઈ પ્લેસ છે કે ત્યાં ખાલી જગ્યા બી નથી? નકરું બધું ભરેલું જ છે. માણસ ભરેલો છે, એની અંદર ખાલી જગ્યા નથી એમ ને? તમે શિબિર કર્યો છે, તમે નાખો. જે લોકો શિબિર કર્યો છે કે તો આ લોકોની મથામણ બંધ થઈ જાય. ચલો બીજું કહો. જીવન પરમાણુ છે, ચૈતન્ય એકમ આવી ગયું. અહીંયા તો હું ખાલી જગ્યાની વાત કરું. એવી કોઈ જગ્યા છે કે જ્યાં ખાલી જગ્યા ના હોય, ખાલી વસ્તુઓ જ વસ્તુઓ હોય અને ખાલી જગ્યા ના હોય? ચલો, આ વિશ્વ બેઠી છે, આ આખી વિશ્વ છે, એની અંદર ખાલી જગ્યા છે? વિશ્વની અંદર ખાલી જગ્યા છે? આ પેનની અંદર ખાલી જગ્યા છે કે નથી? છે. પરમાણુની અંદર ખાલી જગ્યા છે કે નથી? તમે ગઈકાલે જે ચિત્ર જોયા તમને યાદ નથી, મેં એવું કહ્યું કે મધ્યમાં એક અંશ અને પરિવેશમાં અંશો ગતિ કરે છે, તો એક અંશ અને બીજા અંશ વચ્ચે ખાલી જગ્યા છે કે નહીં? ખાલી જગ્યા છે. હવે હું પ્રસ્તાવ મૂકું છું, આખો અસ્તિત્વમાં એવી જગ્યા જરૂર છે કે જ્યાં પદાર્થ કે પ્રાણ કે જીવ કશું ના હોય, પણ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ખાલી જગ્યા ના હોય. વાક્ય કેવું વિચિત્ર લાગે નહીં? અથવા એવી બીજા શબ્દોમાં કહીએ, બધે જ અવકાશ છે, અવકાશની અંદર એકમો છે. અનંત અસીમ અવકાશમાં કેટલી લાખો ગેલેક્સીઓ, તારામંડળો, પૃથ્વીઓ, એ પૃથ્વીની અંદર પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થાના એકમો, આ બધું છે. પણ અવકાશ અસીમ છે, આવું છે કે નહીં? બીજી રીતે તમે મને કેવી રીતે જોઈ શકો છો? તમારી મારી પાસે ખાલી જગ્યા છે એટલે હવે હું આમ પડદો કરતો તો જોઈ શકશો? હવે પડદામાં જોઈએ, પડદામાં અણુ પરમાણુ સંયોજનો છે, હા કે ના? બે પરમાણુ વચ્ચે જગ્યા છે, પરમાણુમાં બે અંશો વચ્ચે જગ્યા છે. ગોળ ગોળ ફરે છે, મતલબ ક્યાં ફરે છે? ખાલી જગ્યામાં ફરે છે ને? બધે જ ખાલી જગ્યા છે. તો હું જ્યારે અહીંયાથી આમ ખસું છું ત્યારે ખાલી જગ્યા ખસે છે કે હું ખસું છું? ખાલી જગ્યા ખસે છે ખરી? હું આમ જાઉં છું, મારા શરીરની આરપાર ખાલી જગ્યા છે, મારી આજુબાજુ ખાલી જગ્યા છે, પ્રત્યેક કોશિકાની અંદર પણ ખાલી જગ્યા છે, પરમાણુની અંદર પણ ખાલી જગ્યા છે, નાભીની આજુબાજુ બધું ફરે છે, ત્યાંય ખાલી જગ્યા છે. આખો જ્ઞાનનો વિષય શરૂ થયો છે, મનમાં કલ્પના કરવી જ પડશે. વિવેક પકડાય છે ભાઈ? જો હું અહીંયાથી ત્યાં જાઉં છું તો ખાલી જગ્યામાં કોઈ ફેરફાર થાય છે ખરો? શું ફેરફાર થાય છે? પાર્ટિકલનો મસાલો ખસે છે, પણ ખાલી જગ્યા તો આરપાર છે ને. મારી બહાર ખાલી જગ્યા છે, ઉપર ખાલી જગ્યા છે, નીચે ખાલી જગ્યા છે, અંદર ખાલી જગ્યા છે, એની અંદરથી આ એક જોડાયેલો લબાચો ખસે છે. ખાલી જગ્યામાં કંઈ થાય છે? શું ફેરફાર થાય? પાર્ટિકલ આખા પાછા થાય છે. હું તો ખાલી જગ્યાનું પૂછું છું.
હવાની હવા પણ ખાલી જગ્યામાં છે ને, તમને પલક પકડાય છે? શું પકડાય છે કો? ખાલી જગ્યા તમને પકડાય છે? ઓકે, આપણે છે ને મોટા ચિત્રથી જોઈએ એટલે પકડી શકાય. આટલા અનંત અવકાશમાં સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, એ શેમાં ફરે છે? ખાલી જગ્યામાં ફરે છે કે ડબ્બામાં ફરે છે? ખાલી જગ્યામાં ફરે છે. ચંદ્ર પૃથ્વીને ફરતે ખાલી જગ્યામાં ફરે છે? એ જે ફરે છે ત્યારે ખાલી જગ્યામાં કંઈ ફરક પડે છે? ખાલી જગ્યા તો એમ એમ રહે છે ને, હા કે ના? ખાલી જગ્યામાં કોઈ ક્રિયા થાય છે ખરી? ખાલી જગ્યા તો એમને રહે છે. ખાલી જગ્યા ખસતી નથી, ખસેડી શકાતી પણ નથી. ખાલી જગ્યા એટલે બીજા શબ્દમાં લખું તો શૂન્ય. ખાલી જગ્યામાં કશો ફેરફાર થતો નથી, એમાં કોઈ ક્રિયા થતી નથી, એટલે ક્રિયા શૂન્ય. હું ખસું છું, મારામાં તો ક્રિયા છે ને, ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, અને તમે કીધું જીવન, તો જીવનની અંદર જીવન ક્રિયા. પણ ખાલી જગ્યામાં કશું થાય છે? ખાલી જગ્યા ક્રિયા શૂન્ય છે. ખાલી જગ્યાના ગુણો જોઈએ. તમે મને એટલે જોઈ શકો છો કારણ કે ખાલી જગ્યા પારદર્શક છે. આ ખાલી જગ્યા કેવી છે? પારદર્શક છે. એટલે તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું. હવે આપણે દિવાલને અપારદર્શક કહીએ છીએ, પણ જેવું દિવાલમાં ધ્યાન દઈએ તો ખબર પડે કે એમાંય ખાલી જગ્યા છે. મારી આંખે ખાલી જગ્યા ભલે ના દેખાતી હોય, પણ જ્ઞાનથી તો સમજણ પડે છે ને, અણુ પરમાણુની વચ્ચે કેટલી બધી જગ્યા છે એ તો ખબર પડે છે કે નહીં? તો જ્યારે હું ખસું છું ત્યારે હું ખાલી જગ્યામાં ક્રિયા કરું છું. ખાલી જગ્યા પોતામાં કોઈ ક્રિયા થતી નથી. હું આમ ઊંચો કરું હાથ, મારા રસાયણોની અંદર વિકાર થાય, કાર્બન વધે વગેરે, ખાલી જગ્યામાં કંઈ ફેર પડે? ખાલી જગ્યામાં કોઈ પણ પ્રકારની વિકૃતિ કે ફેરફાર થતો નથી. ખાલી જગ્યાને નિર્વિકાર કહી શકીએ, એમાં કોઈ વિકૃતિ નથી આવતી. ખાલી જગ્યા ખાલી જગ્યા રહે છે. હવે જો ખાલી જગ્યા કેવી છે, ખાલી જગ્યાનો ગુણ સમજાવવા માટે આ ઉદાહરણ કામ લાગશે. એક પ્લાસ્ટિકનો દડો લો અને પાણીની ડોલમાં બોળો અને પછી બહાર કાઢો, તો બોલની આજુબાજુ પાણીનું એક સ્તર થઈ જાય, તો આપણે શું કહીશું? આ દડો પાણીથી ઘેરાઈ ગયો. ના, પ્લાસ્ટિકનો દડો કીધું છે. પ્લાસ્ટિકનો દડો ઘેરાઈ ગયો, લોખંડનો દડો પણ ઘેરાઈ ગયો. હવે હું લોખંડનો દડો ડોલમાં નાખું છું અથવા પાણીની ટાંકીમાં નાખું છું, તો શું કહેશું? પાણીનો દડો ડૂબી ગયો. પ્લાસ્ટિકનો તો તરે, પણ લોખંડનો દડો તો ડૂબી જાય ને. હવે જે દડો ડૂબી ગયો એ પાણીથી ઘેરાઈ ગયેલો તો છે જ, પણ હવે ડૂબી ગયેલો પણ છે, કારણ કે ફરતે પાણી છે અને પાણી અસીમ અનંત જગ્યા સુધી છે. બાલદી કહે તો બાલદી જેટલું, ટાંકી કહે તો ટાંકી જેટલું છે ને વધારે. રૂનો દડો જો હું પાણીની ડોલમાં નાખું તો રૂ ઘેરાઈ પણ જશે, પાણી એની આરપાર જતું રહેશે એટલે ભીંજાઈ પણ જશે અને ડૂબી પણ જશે. તો શું કહીશું? આ પાણીનો દડો, એટલે આઈ મીન દડો, રૂનો દડો પાણીથી ઘેરાયેલો પણ છે, ભીંજાયેલો પણ છે અને ડૂબેલો પણ છે. આ અસીમ અવકાશમાં જળ અને ચેતન તમામ એકમો ખાલી જગ્યાથી ઘેરાયેલા છે, ખાલી જગ્યામાં ડૂબેલા છે અને ખાલી જગ્યાથી ભીંજાયેલા છે. ખાલી જગ્યા આર પાર છે. ખાલી જગ્યા મારી બહાર પણ છે, અંદર પણ છે. ખાલી જગ્યા પારગામી છે, પારદર્શી છે, એટલે આપણે એકબીજાને જોઈએ છીએ. ખાલી જગ્યા આર પાર છે, પારગામી છે, પારદર્શી અને પારગામી. હવે જુઓ, આ પંખો સ્વિચ પાડીએ વીજળી મળે એટલે ગોળ ગોળ ફરે, ખરું ખોટું? વીજળી મળે તો ગોળ ગોળ ફરે ને.
ખાલી જગ્યામાં પરમાણુના અંશો સતત ગોળ ગોળ ફરે છે, ક્યાંયથી કોઈ વીજળી આપતું નથી. ખાલી જગ્યામાં હોવા માત્રથી, ખાલી હોવા માત્રથી પોતાના સ્થાન પર ગોળ ગોળ ફરે છે. ખાલી જગ્યામાં હોવા માત્રથી પ્રત્યેક એકમને ઉર્જા પ્રાપ્ત છે. ખાલી જગ્યા ઉર્જા સ્વરૂપ છે, અથવા મૂળ ઉર્જા છે, અથવા સામ્ય ઉર્જા છે. સામ્ય ઉર્જા, મૂળ ઉર્જા, જે કેવું હોય છે. અચ્છા, ખાલી જગ્યા કેટલી છે? અનંત કહીશું કે અસીમ? અનંત એટલે એવી વસ્તુ જેને ગણી શકાય. ખાલી જગ્યાને ગણી શકાશે? સંખ્યા નથી. તો કેટલી છે ખાલી જગ્યા? અસીમ છે. હવે પરમાણુ સૂક્ષ્મ છે, ખાલી જગ્યા એનાથી પણ સૂક્ષ્મ છે કે નહીં? પરમાણુની પણ આરપાર છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, અંશ અતિ સૂક્ષ્મ છે. ખાલી જગ્યા એનાથી પણ સૂક્ષ્મ છે કે નહીં? ખાલી જગ્યા સૂક્ષ્મતમ વસ્તુથી પણ સૂક્ષ્મ છે, રાઈટ? સૂક્ષ્મતમ છે, એનાથી નાનું કશું નહીં, કારણ કે બધાની આરપાર છે. ખાલી જગ્યા મેળવવાની છે કે છે જ? પ્રાપ્ત કરવાની છે કે છે જ? હંમેશા છે, પહેલાં હતી ને હવે ભવિષ્યમાં નહીં હોય. હંમેશા છે, 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 છે અને છે. હંમેશા છે, નિત્ય વર્તમાન છે. ખાલી જગ્યાના અંદર જળ એકમો અને ચૈતન્ય એકમોનો આખો સંસાર સજેલો છે. પ્રત્યેક જળ એકમ ક્રિયાશીલ છે. પ્રત્યેક જળ એકમની ક્રિયાશીલતાની મદદથી પદાર્થ અવસ્થા છે. વિકાસક્રમના ભાગરૂપે પ્રાણ અવસ્થામાં સ્પંદનશીલતા છે, ઓક્સિજનનું આવાગમન. જીવ શરીરોના વિકાસમાં સંવેદનશીલતા છે અને માનવમાં સંજ્ઞાનશીલતા છે. ફરી બોલું છું, પદાર્થ અવસ્થા ક્રિયાશીલતા, પ્રાણ અવસ્થા સ્પંદનશીલતા, જીવ અવસ્થા સંવેદનશીલતા. સંવેદના થાય છે ને, આપણા શરીરમાં કોઈ ટાંકણી ભોંકે તો જીવ શરીરમાં સંવેદના થાય ને. કોઈકને ભાગી જાય, અકસ્માત થાય, લોહી લોહાણ થાય તો સંવેદના થાય કે નહીં? આપણી અંદર સંવેદનશીલતા તો છે જ, પણ પાછી જાણશે સાથે જાણવાની ક્ષમતા પણ છે, એટલે સંજ્ઞાનશીલતા પણ છે. અને આ બધું, આટલું અદ્ભુત જે સજાવટ છે એનો એ આધાર છે. ખાલી એમાં હોવા માત્રથી આખો સંસાર ઉર્જિત છે. એને ઉર્જા કીધું તો આ જળ અને ચૈતન્ય આખો સંસાર ઉર્જિત છે. ઉર્જિત સમજાય છે? ઉર્જા એટલે એનર્જી. સંસાર ઉર્જિત છે, નિયંત્રિત છે અને સંચાલિત છે. જે પ્રશ્ન હતો ને, એક પરમાણુ બીજા પરમાણુ ઓળખે છે કેવી રીતે? એક ઓક્સિજન બીજા ઓક્સિજનને ઓળખે છે કેવી રીતે? ગતિ કરીને ભેગો કેવી રીતે જાય? ખાલી જગ્યામાં હોવા માત્રથી એ ઉર્જાથી ભરપૂર છે. એમાં છે એના માત્રથી ધમ 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 ગોળ ફરવા માંડે બધું. એક પરમાણુ બીજા પરમાણુ ઓળખે છે કેવી રીતે? ખાલી જગ્યા પારદર્શી છે, એટલે પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ ઉપર પ્રતિબિંબિત છે. આ ઋતુ અહીંયા રૂમમાં બેઠી છે એનું મારી ઉપર પ્રતિબિંબ છે, પણ ઋતુ દિવાલની બહાર જતી રહે પાછળ તો પણ પ્રતિબિંબિત તો છે જ, કારણ કે મારી આંખે આ દિવાલ જળ દેખાય છે, પણ હકીકતે દિવાલ પણ પારદર્શી છે, કારણ કે પરમાણુ વચ્ચે જગ્યા તો છે. તો પ્રતિબિંબ ત્યાંથી ટ્રાન્સપોર્ટ થઈને મારી ઉપર તો પડી જ રહ્યું છે, મારી આ આંખે દેખાતું નથી. આપણે બધા સૂર્ય ઉપર પ્રતિબિંબિત છીએ, સૂર્ય આપણી ઉપર પ્રતિબિંબિત છે. આપણે બધા જ ગ્રહ નક્ષત્રો ઉપર પ્રતિબિંબિત છીએ, બધા જ આપણી ઉપર પ્રતિબિંબિત છે. સંસારનો એકે એક માણસ આપણી ઉપર પ્રતિબિંબિત છે, એટલે જ પહેચાનના નિર્વાહ કરવાની ક્રિયા થાય. આ
આટલા બધા અદ્ભુત સજાવટ જેને કહેવાય પ્રાકૃતિક ઐશ્વર્ય, આ ઐશ્વર્યનો આધાર છે એટલે જ ઈશ્વર કયો. આ અસીમ છે, ફેલાયેલું છે એટલે બીજું નામ છે બ્રહ્મ. આના જેવું બીજું કોઈ નથી એટલે કહ્યું અલ્લાહ. આ આખું જગત જેના આધારે જગદીશ. આત્માથી પણ સૂક્ષ્મતમ છે, જે પણ નાનું એની આગળ પરમ લાગી જાય એટલે પરમાત્મા. એવી કોઈ જગ્યા નથી જ્યાં એ ના હોય. જેમ ગાડી વાન, દર વાન, કોચ વાન, ભગવાન બધે જ ખાલી સ્થાન છે જ ઈશ્વર દર્શન પૂરું. ઈશ્વર પ્રાપ્ત કરવાનો છે કે પ્રાપ્ત છે જ? ઈશ્વર પ્રાપ્ત છે જ. આપણી અંદર ઈશ્વર છે કે આપણે ઈશ્વરમાં છીએ? આપણી અંદર ઈશ્વર છે કે આપણે ઈશ્વરમાં છીએ? ઈશ્વર આપણી આર પાર છે એટલે આપણે ઈશ્વરમાં છીએ. ઈશ્વરમાં હોવા માત્રથી પ્રત્યેક એકમ ઉર્જિત છે, સંચાલિત છે, નિયંત્રિત છે. નિયંત્રણ કરનાર કોઈ નથી, સ્વયં સ્ફૂર્ત વિધિથી નિયંત્રણ ઉપલબ્ધ છે. કેટલાને બધું સાંભળીને ખુશીનો રોમાંચ થાય છે. જો સુંદર સૂત્ર કહું છું, વ્યવસાય કાળમાં નિયમ સ્વરૂપે, વ્યવહાર કાળમાં ન્યાય સ્વરૂપે. વ્યવસાય કાળમાં નિયમ સ્વરૂપે, વ્યવહાર કાળમાં ન્યાય સ્વરૂપે, વિચાર કાળમાં સમાધાન સ્વરૂપે અને અનુભવ કાળમાં આનંદ સ્વરૂપે ઈશ્વર નિરંતર પ્રાપ્ત છે જ. વિચાર કાળમાં સમાધાન સ્વરૂપે, વ્યવસાય કાળમાં નિયમ સ્વરૂપે. કોઈ પણ વ્યવસાય પ્રકૃતિની ત્રણેય અવસ્થા છે, નિયમથી જ થશે. વ્યવહાર કાળમાં ન્યાય સ્વરૂપે અને અનુભવ કાળમાં આનંદ સ્વરૂપે ઈશ્વર નિરંતર પ્રાપ્ત છે, છે ને છે. જો એના બધા નામ હવે તમને સ્પષ્ટ થઈ જશે. નિર્વિકાર, અલખ નિરંજન, સર્વવ્યાપક પરમાત્મા, જગદીશ, જગદાધાર, અલ્લાહ, બ્રહ્મ, એક નામ છે વ્યાપક. કારણ કે સર્વવ્યાપી છે, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વર ના હોય. સાંભળ્યું છે કે પહેલી વાર સાંભળો? કેટલી બધી વાર સાંભળ્યું છે એટલે મેં ખાલિસ્તાનથી શરૂ કર્યું. એવી કોઈ જગ્યા છે જ્યાં ખાલિસ્તાન ના હોય? અંદર બહાર બધે ખાલિસ્તાન, અસીમ અવકાશ, બધે જ ખાલિસ્તાન, વિશાળ ફેલાયેલું છે. એને માટે શબ્દ છે બ્રહ્મ. આ જ છે, 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 છે. સત્ય એક નામ છે, સત્ય. સત્યમ, જ્ઞાનમ, અનંતમ, બ્રહ્મ. અનંતની જગ્યાએ અસીમ કહેવું જોઈએ. આટલું કરેક્શન. પ્રત્યેક એકમ, એકમ, એકાઈ, એમાં ઉર્જિત હોવાને કારણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. અને એટલે જ નાના નાના એકમમાં જ્ઞાનના ચમકારા જોવા મળે. એક પરમાણુ બીજા પરમાણુને મળી જાય છે. નાની કીડી તમે ડ્રોઈંગ રૂમની અંદર બે પાંચ સુગરના કણ નાખો, ક્યાંય કીડી નથી. કલાક પછી આવો. પહેચાનાને નિર્વાહ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઘેરાયેલું છે એક એક એકમ અવકાશથી એટલે નિયંત્રિત છે. ભીંજાયેલું છે એટલે ઉર્જિત છે. ઈશ્વર અથવા ખાલિસ્તાન પારદર્શી છે એટલે પહેચાનની ક્રિયા થાય છે. ઉર્જાને કારણે એનું સંચાલન થાય છે એટલે સંચાલિત પણ છે, ઘેરાયેલું છે, નિયંત્રિત પણ છે. હવે ખાલિસ્તાનમાં ચૈતન્ય પરમાણુનું એકમ સતત એમાં અંશો ગતિ કરી રહ્યા છે. ઉર્જા નિરંતર ઉપલબ્ધ છે. આજ પછી કહીશું નહીં, ઇતની શક્તિ હમે દેના દાતા.
અક્ષય બલ શક્તિ સંપન્ન ચૈતન્ય પરમાણુ થયા પછી ભૌતિક ક્રિયા લાગુ પડતી નથી, રાસાયણિક ક્રિયા લાગુ પડતી નથી, સતત જ છીએ એટલે અક્ષય બલ શક્તિ સંપન્નતા છે. આ અક્ષય બળ શક્તિ સંપન્ન વિચારના સ્વરૂપે વ્યક્ત થતી જોવા મળે છે. અને ક્યારેક તમે પેરાલિમ્પિકના ઓલિમ્પિકના ખેલો જુઓ, પેરાલિમ્પિકના જુઓ, નોર્મલના જુઓ, તો તમને ખ્યાલ આવશે આ શરીરથી આટલી અદ્ભુત અભિવ્યક્તિઓ કેવી રીતે થાય. કારણ કે મેં જીવન હું શરીર ચલાતા ઈશ્વરમાં હોવા મૃત્યુથી પ્રત્યેક એકમ ઉર્જિત છે, તો આ બધો જ ઉર્જાનો ખેલ છે. સ્વયં ઉર્જા શૂન્ય હોવા છતાંય એની અંદરનો પ્રત્યેક એકમ ઉર્જિત છે. સ્વયં કોઈ ક્રિયા કરતું નહીં હોવા છતાં પણ એની અંદર બધું જ ક્રિયાશીલ છે. સ્વયં શૂન્ય છે. બીજું એક નામ છે પૂર્ણ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આખા શ્લોકનો અર્થ શું છે? અહીંયા પૂર્ણ છે, ત્યાં પૂર્ણ છે. પૂર્ણમાં નાખો પૂર્ણ તોય પૂર્ણ જ છે, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તોય પૂર્ણ જ છે, અને બાકી બચે છે તે પણ પૂર્ણ જ છે. પૂર્ણમેવાવશિષ્યતે, શેષમાં પણ પૂર્ણ જ રહેશે. શું અવકાશમાંથી કોઈને બહાર કાઢી શકાય? અસ્તિત્વમાંથી બહાર નીકળવાની કોઈ જોગવાઈ નથી. આ વ્યાપક પરમાત્માથી બહાર નીકળવાની કોઈ જોગવાઈ નથી. હવે ખાલી આનંદના સાગરમાં હિલોળા લેવાના છે, કારણ કે આપણે છીએ 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 છીએ. તો શેનો અવતાર થાય છે? શરીરનો જન્મ થાય છે, આપણો જન્મ થતો નથી. હરિનો જન તો મુક્તિના માગે, માગે જન્મ જન્મ અવતાર રે. હરિને ભજવા અને હરિના જનની સેવા કરવી એ જ માત્ર કાર્યક્રમ છે. યસ ઈશુભાઈ બોલો. મદનભાઈ મજા પડી કે નહીં? મદનભાઈ હાજી. આપણી પાસે જે ઉર્જા આવે છે રાત્રે આપણે સુઈ ગયા હોઈએ તો સવારે ફ્રેશ થઈને ઉઠીએ છીએ, તો એ ઓટોમેટિક કેવી રીતે આવે? ચૈતન્ય એકમ છીએ આપણે. ઉર્જાના અંદર ડૂબેલા ભીંજાયેલા અને ઘેરાયેલા હોવા માત્રથી ઉર્જિત છીએ જ. પણ કોઈક દિવસ ઓફ હોઈએ છે, કોઈક દિવસ ઓન હોઈએ છે, એ આપણી માન્યતા છે. જો જાણવાનો કાર્યક્રમ શરૂ થાય તો નિરંતર ઉર્જા 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 જ છે. હું કદી ઊંઘતો નથી, મારું શરીર ઊંઘે છે, હું તો નિરંતર જાગૃત છું. પોતાની અંદર જોવું પડશે. હું મારું વાક્ય બોલું એનાથી કોઈ ફાયદો નથી. શરીર ઊંઘે છે, શરીર પડખા બદલે છે, શરીર જીર્ણ ક્ષીણ સમાપ્ત થઈ જાય છે, પણ હું તો નિરંતર છું. આપણે જે શબ્દો બોલીએ છીએ એ આપણે બ્રહ્માંડમાં હોય છે કે ગાયબ થઈ જાય? ધ્વનિ છે, કંપન છે, અસ્તિત્વમાંથી પદાર્થ નાશ પામતો નથી. પદાર્થના કંપન તો ક્ષીણ થઈ જ જાય છે, ભૌતિક વિજ્ઞાનમાં એ ખબર પડે જ છે. કંપન ક્રમશઃ ક્ષીણ થઈ જાય. પણ આપણે તો એવી વાર્તાઓ છે કે મહાભારતમાં જે ઉપદેશ આપ્યો છે ને એ બધું પ્રકાશમાં ઉપર ગયું હશે. જો કોઈ એનાથી જલ્દી ઉપર જતું રહે તો ઉપરથી નીચે જુએ તો દ્રશ્ય આવતું દેખાય. એવી વાર્તાઓ છે ને, કલ્પનાઓ છે, ક્યાં દૂર જવાની જરૂર છે? બધું જ અહીંયા છે, આમને સામને છે, આર પાર છે, ક્યાં દૂર જવાની જરૂર છે? અસ્તિત્વ આખું પારદર્શી છે. ખાલી સ્થાન પારગામી છે, પારદર્શી છે, પરમ સૂક્ષ્મતમ છે. એક એક વસ્તુ બીજી વ્યક્તિ વસ્તુ ઉપર પ્રતિબિંબિત છે, એટલે પહેચાનના નિર્વાકરના ચાલી રહ્યું છે. ચૈતન્ય એકમની અંદર માનવાની ક્રિયા પણ આ જ ઉર્જાની અભિવ્યક્તિ છે, અને આ જ ઉર્જાની અભિવ્યક્તિથી બધું જ જાણી શકવાની ક્ષમતા પણ છે. એટલે સંજ્ઞાનશીલતા કરો. ઈશ્વરનું એક બીજું નામ જ્ઞાન છે. એટલે છે ને સત્યમ જ્ઞાનમ બ્રહ્મ. સત્ય છે, જ્ઞાન છે, બ્રહ્મ છે, વ્યાપક છે, ફેલાયેલું. આપણી ઈશ્વરની કલ્પના આપણે જેવા છીએ ને એવી છે. આપણે માણસ છીએ એટલે આપણો ઈશ્વર માણસ છે. આપણે પુરુષ અને સ્ત્રી છે એટલે આપણો ઈશ્વર કાં તો પુરુષ છે કાં તો સ્ત્રી છે.
આપણે સ્કૂટર ઉપર, ઘોડા ઉપર, ગધેડા ઉપર પ્રવાસ કરીએ છીએ એટલે આપણે ઈશ્વરને આપણે કેટલાક વાહનો આપી દીધા કે ભાઈ તમે હંસ ઉપર બેસજો, તમે મગર ઉપર બેસજો, તમે સિંહ ઉપર બેસજો. આપણે એક દિમાગથી વિચારીએ છીએ, બહુ વધુ વિચારી શકતા નથી, પણ ખેલ જોઈએ છે, બધું અફલાતું ચાલે તો કે હજાર હાથવાળો. આપણી જે કલ્પના છે કે બે હાથથી આટલું કામ થાય છે, જ્યારે આ તો બધે કામ થાય છે, જ્યાં જુઓ ત્યાં કામ થાય છે. ગમે ત્યાં કેરીનો ગોટલો વાવો, ડિઝાઇન પ્રમાણે આ કેરી આવે જ. એટલે એમ થાય કે વલસાડમાં વાયો તોય ભાઈ, લોકનિકેતનમાં વાયો તોય થયું. નિયમ પ્રમાણે બધું ચાલી રહ્યું છે, બધે ચાલી રહ્યું છે, એટલે સર્વવ્યાપક. એટલે પછી કલ્પના કરીએ હજાર હાથવાળો. એટલે તમને રોક્યા હતા. એટલે પછી અકોલું લઈને ઉભા રહેશો સવારમાં? યસ, ક્વેશ્ચન. શક્તિ દેના કહેશો તો એનર્જી જે છે, મતલબ તો એમાં બી પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી રીતે વિભાગ કરેલા છે કે આપણે વિભાગ કર્યા છે? બાકી બધી સાપેક્ષ ઉર્જા છે. મૂળ ઉર્જા ખાલી સ્થાન છે, પછી બધી એની અંદર ઉર્જિત થવાને કારણે જે મૂવમેન્ટ છે એની ગતિઓ છે. જેમ કે ગોળ ગોળ ફરે, કાઇનેટિક એનર્જી. ગોળ ગોળ ફરે એટલે વાઇબ્રેશન ઉત્પન્ન થાય, ઓડિયો એનર્જી, રાઈટ? કોઈ ખાસ પ્રકારનું વિશિષ્ટ કંપન એટલે રેડિયેશન અથવા ઇલેક્ટ્રિકલ એનર્જી. બધી સાપેક્ષ ઉર્જા છે. મૂળ ઉર્જા ખાલી સ્થાન છે, બાકી બધી સાપેક્ષ એનર્જી. ખાલી સ્થાનની અંદર ઉર્જા નથી, ખાલી સ્થાન પોતે જ ઉર્જા સ્વરૂપ છે. એટલે શબ્દ વાપર્યો ઉર્જા સ્વરૂપ અથવા સામ્ય ઉર્જા. કશું એની અંદર કશું નથી, બધું વ્યાપકની અંદર એકમો છે. વ્યાપકની અંદર ગઠનશીલ પરમાણુ પણ છે અને ગઠનપૂર્ણ પરમાણુ પણ છે. ગઠનશીલ પરમાણુ ભેગા થાય એટલે રસાયણો બને, પણ થાય તો બધું વ્યાપકમાં જ છે. વ્યાપકમાં એટલે શૂન્યમાં, ખાલી સ્થાનમાં બધો ખેલ ઉર્જાનો ચાલી રહ્યો. હોવા માત્રથી ભાઈ, જે લોકો મોટરને ડાયનેમો જાણતા હશે એને ખબર હશે, બે મેગ્નેટના છેડા રાખો ને વચ્ચે કોપરની કોઇલ રાખો, જો ગોળ ગોળ ફેરવો તો વીજળી ઉત્પન્ન થાય અને વીજળી નાખો ગોળ ગોળ ફરે, આવું કેટલાને ખબર છે? તો નોર્થ અને સાઉથની અંદર હોવા માત્રથી વસ્તુ ઉર્જિત થાય છે. અહીંયા હું કહી રહ્યું છું વ્યાપકની અંદર હોવા માત્રથી અસ્તિત્વનો પ્રત્યેક એકમ ઉર્જિત છે. ઈચ એન્ડ એવરી યુનિટ ઇન ધીસ હોલ વ્યાપક ઇઝ એનર્જાઇઝ. ખાલી સ્થાન મેં હોને માત્ર થે સભી ઇકાઈયા ઉર્જિત હૈ. ઉર્જિત છે એટલું જ નહીં, નિયંત્રિત પણ છે. ભમા ભમ ગમે તેમ ન ચાલતું, બધું નિયમબદ્ધ રીતે ચાલે છે. એટલે કોઈને મસ્કા મારવાથી એક પણ નિયમમાં ફેર પડતો નથી, અને કશેય ફેર પડતો નથી, અને ક્યાંય ફેર પડતો નથી. કોઈ જગ્યાએ ફેર પડતો નથી, કોઈ સમયે ફેર પડતો નથી, નિયમથી જ બધો ફેર પડે. હા જી, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે મારું આપને એવું પૂછવું છે કે ઉર્જા સર્વત્ર છે આપનું કીધેલું, અને ઉર્જા સર્વત્ર છે તો જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ધ્યાનમાં ન બેઠા હોય જે દિવસે, એ દિવસનું ફિલિંગ અને ધ્યાનમાં બેસ્યા હોય 10 મિનિટ 15 મિનિટ, એનું ફિલિંગ અલગ હોય છે. તો નથી બેઠા આપણે ધ્યાનમાં તો એ વખતે થોડી ઉર્જા ડાઉન લાગે, કામ કરવાની જે એક્ટિવિટી છે એ પણ ઓછી લાગે, પણ ધ્યાનમાં બેસવાથી એ દિવસની જે ઉર્જા છે એ વધારે ગતિ કરે છે. તો એના પર થોડો પ્રકાશ પાડશો કે એમાં શું કરવું? એ કેવળ અને કેવળ આસ્વાદન ક્રિયા છે, બીજું કશું જ નથી. સવારે ધ્યાનમાં બેસો, એકાગ્રતાથી સંગીત સાંભળો, હિંચકે બેસીને પક્ષીઓ જુઓ, આ તમામ ક્રિયાઓ દરમિયાન તમે એકાગ્ર થઈ રહ્યા છો. તમારી એકાગ્રતાનો છેડો કોઈ દેવની મૂર્તિ છે, કોઈ દેવનો ફોટો છે, કોઈ પતંગિયું છે, કોઈ મ્યુઝિક છે, કે કેવળ પોતાનો શ્વાસ છે? વિપશ્યના ધ્યાનમાં આંખો બંધ કરીને શ્વાસ જોવાનો હોય. એકાગ્ર થાવ છો એટલે મન શાંત થાય છે. રખડતું મન એકાગ્ર થયું, એક અગ્ર મન ભટકી રહ્યું છે ને, આંખ ખુલે છે તો બધું કેટલું વિચાર આવે છે, જે દેખાય છે એનો વિચાર આવે. આમ નિરાતે બેઠા હોય ને, પડોશીનું છોકરું ભેંકડો તાણે ને તો અહીંયા ડખા ચાલુ થઈ જાય. આ લોકોને છોકરા ઉછેરતા જ આવડતું નથી. આમ ખાલી જોવા માત્રથી કે અવાજ માત્રથી ખટપટ ચાલુ થઈ જાય. એટલે જે ડાયા માણસો હતા ને એને કહ્યું બધી આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો એટલે બહારનો ધંધો તો બંધ થઈ જાય.
નાગરાજજીએ બહુ સુંદર કીધું, આંખો બંધ કરવાની નથી, ખુલ્લી આંખે ધ્યાન દો કે શું ચાલી રહ્યું છે. આપણે જોતા નથી ને તકલીફે છે. આખો કાર્યક્રમ જોવાનો કાર્યક્રમ છે, દર્શન એટલે જોવાનો કાર્યક્રમ. એટલે મેં તમને છ દ્રષ્ટિથી જોતા શીખવાડ્યું, પ્રિય દ્રષ્ટિ, હિત દ્રષ્ટિ, લાભ દ્રષ્ટિ, ન્યાય દ્રષ્ટિ, ધર્મ દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ. મેં કીધું ને સત્ય તમને પછી બતાડીશ, હવે આવી ગયો તમે સત્ય બતાડો. ઈશ્વરની અંદર બધું ડૂબેલું, ભીંજાયેલું ને ઘેરાયેલું છે, એટલે બધું જ ઉર્જિત છે, બધું પોતાની સ્થિતિ પ્રમાણે ગતિત છે. આપણી સાથેના સંસારના તમામ માણસો એમની પોતાની સમજણની સ્થિતિ અને પાત્રતા પ્રમાણે ઉર્જિત છે. હવે પાછળ નવા શબ્દો આવશે, પાત્રતા, ક્ષમતા, યોગ્યતા. અસ્તિત્વનો પ્રત્યેક ચૈતન્ય એકમ જીવન પરમાણુ બધું જ સમજવાની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા સમજાય છે, બધું જ બધા સમજી શકે છે. ક્ષમતા જો જીતના ધ્યાન દેગા ઉતના સમજેગા, એટલે એટલી પાત્રતા. ભાઈ આંખો તો બધાને છે, આ લોકનિકેતન કેમ્પસ એ બધા પાસે છે. હવે તમારું ધ્યાન ચાના કપમાં છે કે પક્ષીના ટોંકામાં છે, તો તમે નક્કી કરો. હું કેમ્પસમાં આવું, ખાવું પીવું બધું, પણ મારું હંમેશ માટે એ હોય કે મેં છેલ્લે જે પક્ષીઓ જોયા હતા એ જ પક્ષીઓ હજી છે કે જતા રહ્યા કે નવા. તો પછી ચા ઘણીવાર ઠરી બી જાય, પીવા બેઠા હોય ને ચા ઠરી પણ જાય, ધ્યાન ના રહે. તો જેટલું ધ્યાન દઈએ છીએ એટલી પાત્રતા, અને જ્યાં ધ્યાન દઈએ છીએ એટલી પાત્રતા. હવે ઋતુ કોમ્પ્યુટર એન્જિન ભણી, તેનું ધ્યાન બધું કોમ્પ્યુટરમાં હોય, તો કોમ્પ્યુટર રિલેટેડ એની પાત્રતા છે. હેમાબેન મેડિસિન ભણ્યા, તો એમની મેડિસિન રિલેટેડ પાત્રતા. અહીંયા હું કહી રહ્યો છું આ બે કૌશલ્યો છે. અહીંયા સેવ કહેવાઈ રહ્યું છે, મેડિસિન પણ કૌશલ્ય છે, કમ્પ્યુટર પણ કૌશલ્ય છે. આ બધી સજાવટ કેવી રીતે છે એ ક્ષેત્રને સમજણ કહ્યું. તો મારે બધો આ ખેલ સમજવો છે, તો હું ખેલ ઉપર ધ્યાન દઉં, તો એની પાત્રતા. કેટલાય નરસિંહ મહેતાનું ભજન સાંભળ્યું છે અખિલ બ્રહ્માંડમાં, બાકીના બધા લોકો ગુજરાતી નથી. નિશાળમાં ભણવામાં આવતું ભાઈ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. હવે સુધારી નાખીએ, અખિલ બ્રહ્માંડમાં એક નહીં બોલીએ, એક બોલીએ એટલે બે ત્રણ ચાર સંખ્યા આવે. અખિલ બ્રહ્માંડમાં વ્યાપક નામ ગમે તે કહો, તું શ્રી હરિ જુજવે રૂપે અનંત કે અસીમ, અસીમ, કારણ કે શાંત જેનો અંત આવે સંખ્યા. અનંત કોને કહેવાય ગયું, દરિયાકાંઠે રેતીના કણો, એક બે ત્રણ ગણી તો શકાય, પણ ગણવાની જરૂર ખરી, ગણવાનો કાર્યક્રમ કોઈ કરે ખરું, તો આપણે શું કહીએ, દરિયાકાંઠે અનંત રેતીના કણો છે. જેને ગણવાની આવશ્યકતા નથી એના માટે એક શબ્દ વાપરો અનંત, પણ જેને કોઈ સીમા નથી એને કહેવાય અસીમ. આ અસીમ વ્યાપકમાં આ બધો જ ખેલ ચાલી રહ્યો છે. અનંત પૃથ્વીઓ, અસીમ અવકાશમાં અનંત આકાશગંગાઓ, અનંત પૃથ્વીઓ, એની અંદર અનંત ચૈતન્ય એકમો, જળ એકમો, અનંત સંખ્યામાં જે પરસ્પરિતામાં સજ્યા છે, એટલે એને કહ્યું સહ અસ્તિત્વ. મેં કહ્યું હતું ને પાંચ સૂત્રોમાં શિબિર પૂરો થઈ જાય છે. અસ્તિત્વ સહ અસ્તિત્વ છે, એવું કયોય જગ્યા નથી કે ખાલી સ્થાન ના હોય. એટલે પ્રત્યેક એકમ શેના સહ અસ્તિત્વમાં છે, વ્યાપકના. પ્રત્યેક એકમ વ્યાપકની અંદર છે, એટલે અસ્તિત્વ સહ અસ્તિત્વ છે. પદાર્થ અવસ્થા પણ વ્યાપકમાં છે, જીવ અવસ્થા પણ વ્યાપકમાં છે, જ્ઞાન અવસ્થા પણ વ્યાપકમાં છે. એટલે અવસ્થાઓ અથવા એકમનું વ્યાપક સાથે સહ અસ્તિત્વ છે. એકમ એટલે યુનિટ, જેને ગણી શકાય, એક માણસ, બે માણસ એમ. તો પ્રત્યેક એકમ ખાલી સ્થાનની અંદર સતત ને સતત ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું છે, એટલે સહ અસ્તિત્વમાં છે. તો જીવન વિજ્ઞાનનું પહેલું સૂત્ર, અસ્તિત્વ કેવું છે, અસ્તિત્વ સહ અસ્તિત્વ છે. જેવું આ સૂત્ર સાંભળીએ એટલે ખબર પડવી જોઈએ કે વ્યાપકની અંદર આ બધો ખેલ ચાલી રહ્યો, અસ્તિત્વ સહ અસ્તિત્વ છે. વિકાસક્રમ છે,
પદાર્થ અવસ્થામાંથી પ્રાણ અવસ્થા, પ્રાણ અવસ્થામાંથી જીવ અવસ્થા, જીવ અવસ્થામાંથી જીવ અવસ્થાનું ચરમ માનવનું શરીર અને પદાર્થ અવસ્થાનો વિકાસક્રમનો છેડો ગઠનપૂર્ણ પરમાણુ જીવન. વિકાસક્રમ થઈ ગયો, જે વિકસી ગયું તે છે, છે ને છે એટલે વિકાસ છે. પછી જાગૃતિ ક્રમ છે એટલે જાગવાની ક્રિયા શરૂ કરી, અને જાગૃતિ છે એટલે અસ્તિત્વમાં જાગૃત માનવો પણ છે. આદરણીય નાગરાજજી અનુભવ સંપન્ન થયા એટલે જાગી ગયા, જાગૃત થઈ ગયા, અસ્તિત્વ પારદર્શી થઈ, એમની સામે અસ્તિત્વ દેખાવા લાગ્યું. કોઈપણ નિશાળમાં ગયા વગર આ બધું રાસાયણિક ફોર્મ્યુલા રિલેટેડ બધું જ જ્ઞાન એમનાથી સ્ફૂર્ત થવા માંડ્યું. એટલે કે બધું જ બધા જાણી શકે છે, એટલે એમણે ક્યાંય કોપીરાઇટ ના રાખ્યું. એમણે કહ્યું કે આ તો સમગ્ર માનવ જાતે સદીઓથી કરેલી તપશ્ચર્યાને અંતે મને મળ્યું છે, પણ મારા પ્રયત્ન કરતાં મને વધારે મળ્યું છે, એટલે હું માનવ જાતિને સમર્પિત કરું. અને બધા જ ભાઈ બહેનો છે, એક પરિવાર છે, પરિવારમાં પૈસા લેવાના હોય નહીં, એટલે આખો કાર્યક્રમમાં ક્યાંય પૈસા નહીં. એક માણસ બીજા માણસ સાથે સમજીને અને સમજાવીને સુખી થશે. આ કાર્યક્રમ સુખનો કાર્યક્રમ હતો, સુવિધાનો. 5 દિવસે શિબિર પતે અને ઘરે જતા જો તમને સેવ ખમણી યાદ આવે તો સમજો તમારા માટે સુવિધાનો જ કાર્યક્રમ રહ્યો. પણ 5મા દિવસે ઘરે જતા એમ થાય કે ફરી ક્યારે લોકનિકેતનમાં શિબિર થાય, ફરી એ મિત્રોને ક્યારે મળું જેની સાથે ગોષ્ઠીમાં બેસીને મને 2 વસ્તુ સ્પષ્ટ થઈ, રાઈટ, કે ફરી ક્યારે શિક્ષકને મળીએ કે હજી વધુ જ્ઞાનનો ખેડાણ કરીએ સાથે બેસીને, તો કાર્યક્રમ સમજણનો છે. બાકી ખાના પીના ભાઈ હવે ઈશારો કરવાનું ભૂલી ગયા, થઈ ગયું. રાજુભાઈ ખુશીથી રડી પડ્યા. મારી રાજુ આવી સ્થિતિ હતી. પહેલી વાર શિબિરમાં જ્યારે વ્યાપકનું દર્શન થયું, મને કેટલા વર્ષોથી પ્યાસ હતી કે આ ઈશ્વર દર્શન, ઈશ્વર દર્શન નિરાશ થઈ ગઈ. ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે જ નહીં, પ્રાપ્ત છે ખાલી અનુભવવાનો. તો બાકીની ક્રિયાઓ કઈ છે? 4:30 કે પાડી દઈએ તો બાકીની ક્રિયાઓ આવ્યા પછી કરીએ. મિત્રો ચાય પી આવો. હવે ચાય પીશું એટલે જરા જુદા પ્રકારની ચા હશે.